नमस्कार, वेबिनार में जोड़ना दरेकनु स्वागत छे। आजे गिरनारी मंडळनो 336मो वेबिनार छे। आजना वक्ता छे जामनगरना निवृत्त गार्डन सुप्रिटेन्डंट श्री भरतभाई चौहान साहेब, जेओ आपणने फूलछोड अने टेरेस गार्डनिंग विषे माहिती आपशे। तो श्री भरतभाई चौहान साहेबने विनंती के पोतानो वक्तव्य हवे शुरू करी सके से। नमस्कार सर, जय धन्वंतरी। नमस्कार जी, जय धन्वंतरी। खास तो गिनारी ग्रुप ना एडमिन श्री मितलेश साहेब आपने अने प्रधान मूर्धन्य विद्वजनों ने तो મારે થોડે કાનિકેરી ભાષામાં થોડી વાતો કરવાનો હતો। બહુ મોટી વાતો નહીં, તમે જાણતા જ હશો, પણ દ્રઢીકરણ એટલે આ ત્રીજો મારો પ્રયત્ન છે। પેલા બે પ્રયત્નોમાં થોડુંક વધારે સ્પીડ હતી એવું થોડું મિત્રને કહેવાનું હતું, અને ખાસ એક મારા મિત્ર તરફથી સૂચન હતું કે કઈ આપણે પ્રેક્ટિકલ કરી શકીએ એવી કોઈ વાતો। એટલે ગઈ વખતે ઘણા બધા વિષયોને બીજા ભાગમાં ઘણા બધા વિષયોને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો, એટલે એમાં બહુ જ ટુ ધ પોઈન્ટ ન જતા એકદમ વિહંગાવલોકન જેને કહેવાય ને, કે મોટા મોટા મુદ્દાઓ લઈ અને નીકળી જવું પડ્યું આગળ। એમાં ઘણા મુદ્દાઓને સ્પર્શ્યા હતા આપણે, પણ ઘણી બધી સ્પીડ હતી। આજે વિચાર છે થોડા આપણે જે જાણકારો છે એના માટે નથી, આ એના માટે તો ખાલી દ્રઢીકરણ છે અથવા તો એ અમારું આ પરીક્ષા પત્ર છે એ મૂલ્યાંકન કરશે। પણ મારો હેતુ એવો છે કે જે આમાં જોડાયેલા છે એ લોકો કંઈક પોતાની પાસે જમીન છે એમાં અથવા તો અગાસી છે તો એનો ઉપયોગ કરે, અને એક પ્રકારનું આમ જોઈએ એક સંકોચ હોય ઝાડ છોડ વાવવાનો એ દૂર કરે। આપણે ઘણી વાર મોટા મોટા મકાનો એ બધા ખર્ચા કરતા હોય, પણ બગીચાના રીતે આપણે બહુ ઓછું પ્લાનિંગ કરતા હોય। ખરેખર વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો એ ખૂબ આત્મસંતોષ આપે એવો આ મુદ્દો છે। એમ કેવાય કે બગીચાનું પ્લાનિંગ છે એ પછી જેટલું વ્યવસ્થિત હોય એટલું લાંબા ગાળાનો સંતોષ આપે। પછી ફેરફાર કરીએ તો દિવાલો માને એ બધામાં ફેરફાર થઈ શકે, આમાં પાછા ઘણા વર્ષો લાગી જાય। એક લીમડો એની લીમડાની જગ્યાએ જ હોય તો બરાબર, વેલ એની લતાએ લતાઓ એની જગ્યાએ હોય તો બરાબર છે। આમ બગીચાના ઘણા બધા મુદ્દાઓમાં કે ઊંચા કેવા કોણ પર સ્થાન થાય છે એને એને પાછળ રાખ્યા, થોડા નીચા છે એને આગળ રાખ્યા, આખી વિઝિબિલિટી આખી વન સાઈડ એક દ્રષ્ટિથી આખું જોઈ શકીએ આપણે, એવા ઘણા બધા મુદ્દાઓને કલર વેરીમાં જુદી જુદી સિઝનમાં કલર જુદા જુદા આવતા રહે, દરેક સિઝન પ્રમાણે આપણે ફૂલને બધું મળી રહે, તો બધું ઘણું બધું વિજ્ઞાન આમાં છુપાયેલું છે। પણ હું કહીશ કે કોઈ એવો અગર પ્રશ્ન હોય કે અમારે તો કાંઈ કાળજી નથી લેવી, ઓછામાં ઓછી કાળજી લેવી છે, અને અમારે આ સંતોષ મેળવવો છે વૃક્ષારોપણ તો શું, તો એવા પ્રશ્નના સંદર્ભમાં હું કહીશ કે પહેલી શરૂઆત એવાથી જ કરવી જોઈએ, જો જમીન હોય કે ન હોય આપણે ચાર કુંડાથી શરૂઆત કરી શકીએ, અને એમાં પેલું કુંડું શેનું હોય તો આપણે આપણે સૌ
જાણીએ છીએ ભારતવાસીઓ કે આપણા ઘરમાં પેલું તો તુલસીજી હોવા જોઈએ. એટલે તુલસી, આપણે તુલસી નો છોડ વિશે આપણે બહુ બધા જાણીએ છીએ અને સર્વ ઔષધીય ગુણ. હમણાં કોરોના વખતે તુલસી ના ઉપાડા હોય કેટલા ને જીવન આપ્યા. તો આ તુલસીજી હમણાં ભાવિનભાઈ એ ટેરેસ વાળું જો હું પછી કરીશ, હમણાં હું પછી તમને કહીશ, હમણાં એ ભલે રહેવા દેજો. એ બધા હાર્ડ નેચર ના છે, અત્યારે જે દેખાય છે ને મર્યાદા બેન છે, એ પછી તમને બતાવીશ એક એક પછી. એટલે તુલસીજી જે આપણે દાખલા તરીકે બધા શરૂ કરતા જ હોય તો પછી આપણે એમાં થોડુંક આગળ વધવું જોઈએ કે આ તુલસીજી છે એ માંજર આવે ત્યારે ઉપલા ઉપલા માંજર થી થોડુંક નીચેથી કાપી અને એને સૂકવી, આપણે આપણે જે કઈ ગ્રીન ટી કે દૂધ બનાવતા હોય એમાં એનો ઉપયોગ કરવો જોઈએ શરદી ઉધરસ વધવા. અને સર્વ ઔષધીય ગુણ, ઘરમાં કફ જ ના થવા દે, તાવમાં બધેમાં ચાલે તુલસીના ગુણ. ગુણ તો વાંચો, અને અત્યારે તો એ બધું સાહિત્ય ઉપલબ્ધ છે. એટલે તુલસીજી વિશે આપણે પદ્મ પુરાણ નો સંદર્ભ આપે છે. એટલે તુલસી એક એટલો હાર્ડ પ્રકાર નું છોડ છે કે ગમે બહુ ઓછી કેર થી થઈ જાય, ઓછા પાણી થી પણ થઈ જાય, પણ એના માંજર આવ્યા પછી એને બહુ આગળ મોટું થઈ ગયા પછી એને આપણે થોડો જો આપણે એને શોર્ટ માં રાખી તો, અને એને તો અને થોડા ખાતર ને દીધા રાખી તો પાંચ મોટા અને સારા આવે, એમાં બહુ વધારે કેર નથી લેવી પડતી. પણ એ પવિત્રતાની ભાવના તો એમાં છુપાયેલી છે કે થોડો એને એવી જગ્યાએ હોય, સારી જગ્યાએ સરસ તડકો ખુલ્લાવટ હોય અને સરસ રીતે આપણે એની થોડીક માવજત લઈએ તો સરસ. અને એની સાથે આપણે તુલસી જેવા બીજા પ્રકારના હોય જે જંગ નારાયણ તુલસી, મોટા પાન વાળા, શ્યામ તુલસી, રામ તુલસી, વિષ તુલસી. શ્યામ તુલસી માં ઘણા પ્રકાર ગયું હતું જોયું હતું, પણ એ રીતે તુલસી આપણે છે તો એવા થોડા તુલસી ના બીજા પ્રકાર પણ વધારવા જોઈએ. અને માંજર ને ઉગાડવા જોઈએ. માંજર બહુ બહુ ઊંડા નહીં ઉગે, પણ એ માંજરે છાંટી દઈને હળવેથી થોડી માટી એના ઉપર કાગળ બહાર આવી જાય અને પછી ઉગી આવે. પણ પછી આપણે એને જુદી જુદી પ્લાસ્ટિક ની બેગ માં કે નાના હોય ત્યાંથી લઈ લઈએ તો એની લાણી કરી શકીએ, એને મિત્રો ને આપીએ અને એને બધાને સંતોષ મળે તુલસી વાવવાનો. થોડા તુલસી ના ગુણ વિશે પણ આપણે વિચારવું જોઈએ. એટલે તે તુલસી જે એ આપણે ન હોય તો વાવવા જોઈએ અને જ્યાં પણ આનો પ્રચાર કરવો જોઈએ તુલસી, કારણ કે અનેક રોગોમાં એ કામ કરી રહ્યા છે અને આપણા ઋષિઓ એટલે તેને ઘર ઘર પહોંચાડે. તો તુલસી પછી નું જે છે ને એ હાર્ડ નેચર માં જોઈએ તો એલોવેરા, એનું એકાદ બે કુંડા એને વાવી દેવા જોઈએ. જમીનમાં હોય તો બહુ સારું, અને કુંડામાં એ પણ વાવી દીધું હશે ને તો પછી 12 મહિનામાં તો એ કુંડાની અંદર થી એના મૂળિયા ફૂટકીને 25-30 અંતર અંદર એટલે બેબી સકસ લાગી ગયા હશે. તો અને પછી તો એને પણ બીજા વર્ષે આપણે જો ખોલી ચોમાસાના આવા સરસ સમયમાં જો છૂટા છૂટા પાડી દઈએ કુંડાઓમાં કે જમીનમાં કે ત્યાં બીજે ક્યાંય પણ એને આપીએ તો ખૂબ સરસ વિસ્તાર થાય. અને આ કુંવારપાટું એલોવેરા એકદમ હાર્ડ હાર્ડ વેરાયટી, ખુલ્લું ખુલ્લું પડ્યું હોય ને કદાચ 8-10 દિવસ તડકામાં તોય ઉગી આવેલો. એની જીવન શક્તિ જુઓ, એની એની જીવન શક્તિ વિશે માન થઈ જાય. અને હવે તો બેનો અને બધાને આ બધાનો પ્રચાર થયો છે તો એનો પાન કાપી અને એમાંથી જે ગુંદો નીકળે એ સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગ કરવામાં બધા હવે સમજી ગયા છે. અને કુંવર પાટું એ નામ જ એવું છે કે કોઈ કુંવરી માટે આમ એ બહુ દુબળી હશે ને એ સમયે ઋષિઓએ આવો આની યોજના કરી એનો ગુદો જે વચલો હોય એને ખવડાવ્યો અમુક સમય સુધી. આ વૈદ્ય વિશે છે અને પાઠા જેવી આમ મજબૂત બાંધાની થઈ ગઈ, સરસ લોહી ને બધા લોહીના વિકારો દૂર થઈ ગયા, સારું નવું લોહી તૈયાર થયું. કુંવર પાટામાં આટલી તાકાત છે મિત્રો. હવે એ સાવ સહેલું છે ઉગાડવું, આપણે ખાલી ઇનિશિયલ આ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે, આપણે થોડો કેમ ન ઉગાડી શકીએ આપણે કુંડામાં. અને આ આ કુંડામાં આપણે અહીંયા હોવું જોઈએ.
ગુંડામાં શક્ય હોય તો આજુબાજુ જમીનમાં આપણા જે એવા છે છોડ કે બારે કદાચ આપણે રસ્તામાં આપણા નજીક ના ક્યાંક વાવી દીધા હોય તો એ એ સર્વાઈ ભરી જાય. એટલે આ એલોવેરાને એટલે કે કુંવાર પાઠાને બોલવું ન જોઈએ. અને પછી આપણે એકાદ વેલ પણ જો હાર્ડ નેચર ની નહીં તો ગળો ગળો હું ભરૂચ થી લઈ આવ્યો. પછી એક કટકો દાતણ જોડે લઈ આવ્યો હતો અને એ 15-20 દિવસ પછી વાવ્યો. એમાં એક ગાંઠ હતી બસ, અને એ સ્પારથી એ સુકાઈ ગયેલું દાતણ લાગતું હતું અને વાવ્યું તો ઉભી આવ્યું એકદમ. અને કેવું ભાગે ભાગે ભરા ભર ચારે બાજુ ઘેરી લે. એટલે ગળો ઓછી મહેનતે ધાવ વાળો, ઓછી કાળજીથી ધાવ વાળો અને આપણા કુંડામાં હોવો જોઈએ. એટલે આ વનસ્પતિ જાણનારા એના ગુણ ન જાણે, ગુણ જાણનારા એ વનસ્પતિ ન ઓળખે, આ બંને અપરિપક્વતા. પરિપક્વતા શું છે કે ભાઈ આપણે થોડું થોડું વનસ્પતિઓને જાણવું જોઈએ એના ગજા પ્રમાણે, આપણે આપણે પોતાના સામર્થ્ય પ્રમાણે એના ગુણોને પણ જાણવું જોઈએ અને એને આપણા રોજિંદા જીવનમાં એના ઉપયોગને વણી લેવાય. જે મેં એલોવેરાને કીધું, ઘણા મિત્રો એ એલોવેરાનું એકાદ પાન કાપી અને કિનારી કિનારી કાપી વચ્ચેથી ફાડ કરી અને પછી ગરપાપડીના જેમ ચોસલા પાડીને ચોસલા પાડીને કાઢીને પીસ ખાય. અને એક મિત્ર એવી રીતે પોતે જ સવારના પૂરમાં રોજ નયણકોટે ખાય. મને કીધું મારે એક દવાનું ટીકડું નથી ખાવું પડતું. છોડી દેવું કેટલું આ નિર્દોષ છે એ વૈદો નો વિષય છે, પણ ક્યારેક ક્યારેક ખાઈ શકાય એમ. ઘણા શાક ને બધું કરતા પણ પેલા કરતા એમ તો તુલસી જે બીજા ક્રમમાં, આ એલોવેરા ત્રીજા ક્રમમાં, આ ગળો, આ હાર્ડ બ્રેડ. હવે આપણે એવા 8-10 તો આપણા કુંડામાં હોવા જોઈએ, આપણે એનાથી ચાલુ કરી દેવું જોઈએ. આ એવું છે કે આપણે આપણે મોટી ગૌશાળા બનાવી શકીએ તો કાંઈ વાંધો નહીં, કઈ જબરી આપણે કઈ 5-25 સેવા કરવી, પણ એકાદ ગાય રાખી હોય તો એ ગોળ તો કહેવાય. તો હવે એ ગાય રાખી શકીએ એમ નથી વારાવાળા, તો શું કરશો? તો કે કાંઈ નહીં, જે ગાય ખરેખર રાખી છે જે આપણે ગાયનું ઘી ચોખ્ખું મળે એવું આપણે પ્રયત્ન કરીએ તો મળી શકે એમ નથી મળે, પણ આપણે એની પૂછાય જ નથી કરતા. અને ઘણી વાર તો હવે જેને ગાયનું દૂધ ને ગાય દેશી ગાયમાં બધું મળતું હતું બરાબર, ગાયના નામે પણ મારી પાછું હાઇબ્રિડ ગાયો જર્સી ગાયો ને એ બધી ગાયો નું અત્યારે ભેટર બહુ ચાલે, એમાં એનાથી બચવું જોઈએ. દેશી ગાયનું આપણે આદર કરીએ. દેશી ગાયોમાં ઘણી છે પણ એવી બે ગાયોને તો કાંકરીને એની ગીરને ઓળખીએ કમસેકમ, અને આપણા ગુવાળને નિયમિત રીતે મળીએ અને એનો ઉપયોગ આપણે વધારીએ તો ગાય ટકે. અને એકાદ ગાયને આવી રીતે મદદરૂપ થઈએ તો જેમ આપણે ગાયનો લાભ મળે અને આપણે આપણે તંદુરસ્તી બહુ સારી થાય, એવી રીતે આપણે એક ગાયને પાલનમાં આપણે પણ એક ભોવાળ તરીકે સંજ્ઞા મળી જાય એમ. આ આ કુદરતના પ્રેમમાં એવા 5-1 તુલસીના કુંડાથી શરૂઆત કરી અને એવા 5-25 એવા 5-25 કુંડાઓ આપણે જો સાચવી લઈએ તો આપણે એનો બહુ સંતોષ મળે. કે આપણે અગાશી હોય ભળી, અગાશી ન હોય એવો પ્રશ્ન આવશે તો હું એનો પછી જાઉં છું, પણ અત્યારે આપણે જેવા 8-10 કુંડાઓ કે જે હાર્ડ નેચરના છે એને શું કામ ભૂલી જાય. આપણે એને આપણે વણી જ લેવા જોઈએ. આપણે તુલસી શા માટે ન હોય આપણા ઘરમાં, એલોવેરા કે ગળો શા માટે ન હોય. પછી આપણે એના પછી હાર્ડ ક્રમમાં જઈએ કે બહુ જ એમાં કઈ ખાતર કે દવા કે કઈ માંગતું ન હોય અને છતાંય બહુ શાંતિથી થઈ જાય એ એવો એવું બીજું બીજું કઈ છે તો હા ઘણું છે ને. તમે નાગફળી એને એકદમ પટ્ટી પટ્ટી જેવા પાન થાય
અને સરસ મજાનું એ પણ કુંડામાં સર્વાઈવ કરી જાય, અંદર થોડાક દિવસ ઘરમાં રાખી તો પણ એ પણ સરસ થઈ જાય. સ્નેક પ્લાન્ટ જેને કહી જાય, પણ એ ખૂબ જ હાર્ડ નેચર, એમાં બહુ વિશેષ માવજત માંગી એવી નથી. તો શા માટે આપણે ન કરી નાખવાનું, પણ આપણે એ કરવું જોઈએ, વાવવું જ જોઈએ, અને એ રીતે આપણે એનો આપણે એનો લાભ લઈ શકીએ. તો એના પછીના ક્રમમાં જોઈ તો હાર્ડ નેચરમાં એકાદ બે લીલી લીલી છે એ પણ બહુ હાર્ડ નેચરની હોય છે. એમાં પછી એને પાણી મળે, તડકો મળે, અને થોડું ઘણું ખાતર હોય એટલે બહુ જ ગયો હોય, અને પછી ફૂલે એવા સરસ આપે, એના દાંડો નીચે વચ્ચેથી દાંડો નીકળે અને એમાં સરસ મજાના ફૂલ ફૂલ થઈ પડે. તો આપણે એક સુંદર આપણે જોઈ શકીએ કે આપણે આવા થોડા છોડ વાવીએ ને પછી આપણે અઘરા છોડ વાવવામાં પછી ફળ મળે. ત્યાં લીલી વાવી તો પછી આપણે સીધું રજનીગંધા અને ટ્યુબરોઝ ને ટ્યુબરોઝ સીધા ન વાવી શકીએ, પણ આ તો વાવી શકીએ. પછી એક બીજું તમને સજેસ્ટ કરીએ કે પર્ણફૂટી છે, પર્ણફૂટીને પાનફૂટી કહીએ, એના પાનના કક્ષમાંથી એમાંથી નાના નાના છોડ તૈયાર થઈ જતા હોય છે. તો એ છોડવાથી એની હાર્ડનેસ એટલી છે એ પાણી વિના કેટલાય દિવસોથી ટકી રહે, એને વધારે પાણીની જરૂર નહીં. તો આવા 5-15 રોપાઓ વાવ્યા હોય તો એવા હાર્ડ નેચરના બહુ જ સરસ રીતે રિઝલ્ટ આપે. એમાં આપણે વિશેષ રીતે એની ફૂલની શોભાઓ પણ આપણે મળે. હવે તમને કહીશ કે એકદમ છીછરું કાંઈ જ ન હોય, આપણા ઘરમાં થોડું થોડું માટી છે ને થોડું થોડું સોઇલ કન્ટેન કરે એવા નાના 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 છે. પેલા કે પાઇપને પણ એક જગ્યાએ મેં જોયું કે પાઇપના અંદર સેક્શનમાં કાપી થોડી કેટલી એક ઇંચે માટી રહે, એમાં એમાં માટી ખાતર મિશ્રણ કરીને ભરી દીધો અને એમાં પહોંચ્યું લેખા ખાલી જરા જરા દબાવી દીધી હોય કેટલા કલર પહોંચ્યું લેખા. તમને ખ્યાલ આવશે ને, એમ તો મોટા ભાગના જાણે છે, ઘણા નવા મિત્રો હોય. એની જ વાત કરું છું. તો એમાં જો એમાં ઘણા કલર છે, આ અત્યારે ગુલાબી રાણી કલર ગુલાબી ની પીળો તો છે, પછી સફેદ કલર છે, એકદમ ચટક લાલ કલર છે, પીળામાં તો 2-3 વેરાયટી છે. રોજ આને ઓફિસ ટાઈમ કહી કે ઓફિસ આપણે ખુલે ત્યારે 9-10 વાગે તડકો થાય એટલે ખુલે, અને બરાબર ઓફિસ 5-6 વાગે ઓફિસ પૂરી થાય, 6 વાગે પૂરું થઈ જાય. હમણાં વરસાદના દિવસોમાં બરાબર વાદળ છાયું વરસાદ વાતાવરણ થઈ જાય તો એ કર્યું બંધ થઈ જાય. એટલે એને સૂર્યના પ્રકાશની ઇન્ટેન્સિટી એની તીવ્રતા ઉપર આધારિત છે. અને એ રીતે ભાઈ આગળ બીજા પણ પોર્ચ્યુલેકાના છે, જુઓ ને. હા આગળ આજો, જો વ્હાઈટ છે, ગુલાબી છે, અને હજી આગળ જો એ ફટાકડી નો એક પ્લાન્ટ પણ એવા છે, નીચે જો લાલ ને એકલા થઈ પડે એ કટિંગ થી, જો એને નીચે આખા કુંડું 1 ફૂટ નું મોટું છે, કુંડું દેખાતું નથી, એમાં નીચે સુધી છવાઈ જાય છે આ ઉપર ગાડી જવા. મોટી છે, ફૂલ પૂરું થઈ જાય એટલે એને ફૂલ થી થોડાક નીચેથી કાપી લઈએ,
જો હવે એનો કરેલો કુશી છે ખાવા મંડી ગયો એમ આ ગાઢ તો બજાર એની કેનોપી છે થોડું એટલે એટલે જો પવન વધારે અગાશી માં બહુ ઊંચા ઊંચા થઈ જાય તો ટેકા બાંધવા પડે એટલે બહુ એની કેર લેવી. આ ફોર્ચ્યુનિકા વૃક્ષ માં વાવવાથી ફાયદો કે ઓલા ઊંડા મૂળ વાળા છે એ ઊંડે થી પોષણ લઈ લે અને ફોર્ચ્યુનિકા તો ઉપર ઉપર થી પોષણ લે છે અને એટલે ફોર્ચ્યુનિકા નો આપણે આ આ જોવું જોઈએ મિત્રો કે ક્યાંય થી પણ એનો નાનો કટકો આવ્યો હોય ને ત્રીજી વારો લઈને થોડી વાર એક મિત્ર પાસે ગયા ને ચાર પાંચ ટકા લીધા અમારે એક બે અહીંયા સાતુર સ્કૂલ છે એની પોતાની ગૌશાળા છે અને ત્યાં સ્કૂલ છે તો ત્યાં કને અમે થોડા કટકા લઈને વાવ્યા તો થોડાક દિવસમાં એટલું સરસ ગાર્ડન થઈ ગયું એટલે બીજા આપણે વાવવા ના પણ આ બાબતે બીજું નિંદણ એને થાય નિંદણ ને દબાવી દે ખોટા નિંદણ ને અને હા ભાઈ ખાલી આ જુઓ પૂરચી ટકા પૂરતું જમણા જુઓ પછી હું તમને કહીશ કરમ દે અને બરાબર છે એટલે પોચ્યુનિકામાં ઘણી વેરાયટી છે મિત્રો અને કદાચ અમારી પાસે સાત આઠ વેરાયટી તો છે એના સિવાય બીજી બે ત્રણ છે એમાં ઘાટા સિંગલ ફૂલ થાય એવા ઘાટા ફૂલ ડબલ ફૂલ થાય એવા ગુલાબી લાલ એકદમ ચટક લાલ ગુલાબી માં બે ત્રણ પ્રકારના હોય બીજા ચાર પાંખડી વાળા એમાં સફેદ તો ઘણા પણ તમને એ જાઓ અગાશી ઉપર આપ જાણે તમને સતત વેલકમ કરતા હોય ને પોતાની સ્વતંત્ર કરી શકી તો એ ત્યાં આગળ ભમરા ને કોણ આમંત્રણ દેતું હોય અને એ રીતે આપણે શોભાની શોભા થાય અને ખૂબ સરસ રીતે બહુ ઓછી માપદૂતથી આ પોચ્યુનિકાથી શ્રી ગણેશ કરી શકાય ને કોઈ અમને કઈ આમાં કોઈ કોઈ આવડવાની વાત નથી મિત્રો શીખવાની એ પણ કઈ આપણે મિત્રો થી મળે તો કટકા લઈ લો નર્સરી માંથી જઈને એ દસ દસ રૂપિયા ના વીસ વીસ રૂપિયા મળે બિચાર અલગ લઈ લો અને સરસ ખાતર છાણિયું ખાતર નાખીને કરો ને થોડા દિવસમાં ઢગલા થઈ જઈને એના કટિંગ વાવી દો અને આજુબાજુ રંગોળી કરી દો કુંડામાં તો કુંડામાં પુષ્કળ થઈ જાય અને એટલે આ જે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે ને એ એને દૂર કરવા જોઈએ આવા પ્રશ્નોથી કે તમે ચાર કુંડા આવી રીતે બે કુંડા આપણે તુલસીથી ચાલુ થયા રામ અને શ્યામથી અને પછી એલોવેરા ગળો નાખવાની ને કીધું લીલી ને પર્ણકુટી ને આ બધી ના એટલા એટલા સરસ તમે કદાચ ચાર દિવસ આ લોકોને પાણી ન પાડી હું ચાર દિવસ બહાર ગામ ગયા તો કાંઈ વાંધો નહીં આવે આ હાર્ડ નેચર ના છે થોડું ખારું પાણી છે કાંઈ વાંધો નથી થોડું તમને કઈ બીજામાં આવડતું નથી તો અરે કાંઈ વાંધું નથી આ એ પ્લાન્ટ કે છે અમે છીએ ને તમે ખાલી મને સાથ દો ને અમે છીએ ને આ પ્લાન્ટ ને આપણે મિત્ર તરીકે આપણે પ્લાન્ટ ને ઓળખવું જોઈએ મિત્ર તરીકે સુહૃદ તરીકે એક ખરેખર તો નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ ને તો પ્લાન્ટ ને ભગવાન તરીકે ઓળખતા આવડું જોઈએ વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ આપણે બધું જે વેસ્ટ કરીએ એનું એમાંથી બધું વેસ્ટ કરે મોટા મોટું પ્યોરિફિંગ પ્યોરિફાઈંગ રિફાઇનરી કહીએ તો વનસ્પતિ થી મોટી પ્યોરિફાઈંગ રિફાઇનિંગ કરી કઈ હોય બોલો કે આંબો વાવ્યો હોય તો આંબો બીજા બધા પૃથ્વીના રસને દબાવીને એમાંથી મીઠાસ જ પકડે ચીકુ મીઠાસ પકડે પણ એની વરી વેરાયટી અલગ હોય એપલ વરી મીઠાસ પકડે પણ એની વેરાયટી અલગ લીંબુ ને વાવ્યું હોય તો એ બીજા બધા રસો ને દબાવી અને પોતાની ખટાશ ને પકડે એ પૃથ્વી તો એક જ છે વનસ્પતિઓને પૃથ્વીમાં હું પોષણ આપું ખરેખર ભગવાન પોષણ આપે છે ને આપણે બધું જેટલું પણ આપણે પૃથ્વીમાં પોલ્યુશન કરીએ છીએ એ પોલ્યુશન એકમાત્ર જવાબ છે તો આ વનસ્પતિ છે અને વનસ્પતિનો પ્રેમ એ આપણા જીવનને બહુ જ તરબતર રંગીન કરી દેવો છે આ પોર્ચ્યુગલકાથી શરૂઆત કરો તુલસીથી શરૂઆત તો કરો અરે એલોવેરા ન મળે એવું નથી કે નર્સરીમાં જાઓ કોઈને પૂછો થોડું અવલોકન રાખો
આપણે ખાસ આ બીજાને ન કહી શકીએ, પણ આ ગિરનાર ગ્રુપમાં આપણા મિત્રો છે, મને જ લાગતું કે આ બધા પ્લાન્ટ છે એ બહુ અનભિજ્ઞ હોય, બધા જાણતા હોય અને પોતાને નથી થઈ શકતું એવો પ્રશ્ન ઘરોમાં પણ જ્યાં વધારે વરંડો જ્યાં પણ બાલિકાની છે વધારે ઉપજાશે ત્યાં થશે. આપણે ગઈ વખતે પણ જોયું હતું કે કઈ નહીં બે ત્રણ કુંડા એવા ભરે ને ઘરમાં હોય, એગ્લોનિયમા, ડેફેનવિકિયા, સિંગોનિયમ, એટલા એટલા સરસ છે. ખાલી ત્રણ કુંડા ને તમે આ ત્રણ નોંધમાં લઈ લો કે સિંગોનિયમ શું છે નર્સરીવાળાને પૂછો, એગ્લોનિયમા શું છે પૂછો જરા, અને ડાયફેનવિકિયા શું છે જો કેળ જેવો પાન હશે અને સફેદ છાંટણી હશે, અને પછી તો તમારે ત્યાં મોટું થઈ જાય ને પછી કાપી એને કટકાને થોડી રાખી અને પાછો વાવી દેશું તો પાછા ઉગી પડશે. અને એવો તો ખૂણો કે કોર્નર આમ ઘરમાં મધમધી ઉઠશે, તમને લાગે શું છે આ આ ચાર જણા જોશે તો ભલે કુંડા તો ચાર જ હોય પણ ચાર થી તમારો ઘર જેટલું બીજી બીજા ફર્નિચર થી નહીં શોખે એના કરતી આ લાઈટ થઈ જશે. પાણીમાં થઈ જાય કુંડામાં આપણે વધારે પાણી આપીને વાવીએ તો વધારે વિકાસ થાય એ સ્વાભાવિક છે, પણ જુદી જુદી બોટલોમાં ઘરમાં જુદી જુદી જગ્યાએ આપણે એનું ચિત્રકામ કરી જ દેવું જોઈએ. તમે આમ જો ભલે ને ટીવી પાસે કે ક્યાંક પાસે કે આજુબાજુ કે તમે કેવું આપણે ડાઇનિંગ ટેબલ પાસે પણ એક પાણીનું થોડુંક સમય એવું હોય એમાં બે ત્રણ ડાળખી મનીવેલની પડી હોય એટલું સરસ આમ ધીમે ધીમે. હા એની માવજતમાં એ છે કે 15-20 દિવસ થઈ જાય એટલે એની પાછી પાણી બદલાવી નાખીએ અને જ્યાં રૂટ મૂક્યા હોય અને નીચેથી સડતો હોય એ ભાગ થોડો ઘટાડી લઈએ અને મૂળને જાળવી પાછી ધોઈને એના એના પ્લાન્ટના જે પર્ણરંધ્રો ખુલી જાય એવી રીતે નળોમાં એને બધીને ધોઈ સાફ કરી અને પાછું ગુંડી પાછું શીશીમાં રાખી દે. ઘરમાં કેટલી જગ્યા રાખી શકે, કુંડામાં જ રાખ્યું છે તેને દોરીથી ટ્રેન કરીને ઘરમાં જુદી જુદી જગ્યાએ લઈ જઈએ તો આખું લાઈફ લાઈફ ધોરણ લાઈફ ધોરણ થઈ જાય, એકદમ જીવંત વાતાવરણ મધમધી ઉઠે. એવું જ નહીં અમે હમણાં સિંગોનિયમ કીધું ને તો એની ડાળીનો અમે પ્રયોગ કરી જોઈએ, એ એમ એમ પાણીમાં રહે તમે રાખી દો અને એના થોડા થોડા વહેલા થવા માટે સિંગોનિયમ છે તો એને એને આપણે એ જો કુંડામાં વાવ્યું હોય મનીવન મનીવનને પણ કુંડામાં વાવ્યું તો પછી મોસ્ટિક દઈ અને પછી એને ખાતર માટીના હું તમને કહીશ એ રિપીટ થશે જ ભલે મુદ્દો, પણ એ બહુ જરૂરનો છે. મૂળ તો આપણે આ કુંડાઓની પસંદગી, કુંડાઓમાં શું આપણે જાળવવું જોઈએ, એમાં માટી કેવી રીતે કરવી જોઈએ અને એનું શું પ્રમાણ હોવું જોઈએ આ બધું શીખવાનો વિષય જાણતા હોઈએ તો બીજાને જણાવવું જોઈએ અને આવી રીતે પ્રેરવા જોઈએ. તમે એક બે કુંડા બરાબર ઘાટા તૈયાર કરો મનીવીરના અને મોસ્ટી એકદમ ઘાટું તૈયાર થઈ જશે એને કોઈ કોર્નરમાં કે જ્યાં ઉજાસ આવતો હોય ત્યાં સજાવવા રાખો. જુઓ પછી મેં કીધું ને એમ ને એમ પાણીમાં બધું સિંગોની બધા છે, હમણાં અમે કોઈવેલનો પણ એવા કટકા કોઈવેલ ત્યાં અગાશીઓ ગયેલું છે અત્યારે નથી હવે પાછી ઉગી પડી છે, પણ કોઈવેલના આપણે મિત્ર સાહેબ કે પાનના ભજીયા પણ થાય સરસ રીતે અને એમાં લોહના કન્ટેન્ટ બહુ સારા દેખાય એની રાણી કલરની તો આખી એ કોઈવેલની જે ડાંટલી હોય એ જ રાણી કલરની હોય આમ શ્યામ કલરની હોય શ્યામ ગુલાબી એવી મજાની આમ શોભતી હોય અને એમાં એને બીજ બેસે અને હાથમાં કહ્યું તો લાલ લાલ હાથ થઈ જાય એવા બીજ એને હોય અને એ સરસ મજાનું એ કોઈવેલ ફટાફટ વધતું હોય ઝડપથી કુંડામાં હોય તો. પણ એને કટિંગ તમે પાછા પાણીમાં જેમ હમણાં અમે વાત કરી કે આપણે જેવી રીતે મની પ્લાન્ટને પાણીમાં ઉછી શકીએ એમ ને એમ કોઈવેલના આ સિંગોનિયમના એને આ પાણીમાં રાખવું ઘણા દિવસો સુધી રહેશે અને એવા સરસ રહેશે થોડા વિકસ છે આમ બગડશે નહીં પાણી બદલાવતા રહેવું જોઈએ અને બગડે ને નીચેથી ફંગસ લાગવાની કે સડતો ભાગ લાગે તો પાણી બદલાય જાય એટલો ભાગ કાઢી નાખવાનો અને એ રીતે પાછું આપણે રાખી દેવાનું અને એ રીતે તમને ઘરમાં આખું ઘરમાં લાઈવ વાતાવરણ થઈ જશે.
આ બે ત્રણ વસ્તુ પાણીમાં જ હું તો કહું કે આ મિત્રો ચાલુ કરી જ દેવું જોઈએ. ચાર પેઢી ચાર પાંચ બોટલો તો મળી જાય એવા પોથોસ પ્લાન્ટના મનીવેલના કટકા મળી જ જાય. સિંગો ને અમને હાલ ગોતવા પડે દ્વાર લાગે આપણે પોઈ વેલ પણ પછી આગળ જતા ઉમેર શકીએ. પણ આ મુદ્દા આપણે ધ્યાનમાં હોય આ કેવા છે કેમ છે આપણે તરત આપણા વિનાય ગ્રુપના મિત્રોને કહીએ તો પણ એના વિશે વિસ્તારથી બીજું ઘણું બધું લેખને મળી રહે. અને ગૂગલ દેવ તો તરત જ કોઈ પણ ભાષામાં મૂકો, હવે તો આપણે દરેક ભાષામાં મૂકો પ્લાન્ટનું તાત્કાલિક બધું આપણે. એટલે ઘણે આ બાબતમાં હવે તો નોલેજ શેરિંગ માટે ઘણા બધા મીડિયા થઈ ગયા છે. પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આવા મુદ્દાઓથી આપણે શરૂઆત કરી દઈએ. એટલે એ શરૂઆત છે ને એ બહુ મોટું કામ કરશે કે આપણે પ્લાન્ટને કહ્યું કે ઘણા એંગલથી જુદા જુદા એંગલથી આપણે ઓળખ્યા. પણ માત્ર ઓળખવાથી નહીં, આપણે કંઈક આપશે આપણે ચાલુ કરી દેવું જોઈએ. કહેવાનો મતલબ એ કે આ વૃક્ષ છે એ જ ભગવાન છે. ભગવાનનું સીધું કાર્ય આ પૃથ્વીને ટકાવી રાખવા માટે અનાજથી માંડીને ઔષધિથી માંડીને સાયથી માંડીને એક દૃશ્ય સરસ ત્યાં લીમડાના પાન જુઓ કે કેવી રીતે આમ ત્રાસા થઈ અને કરવટ છે અને એંગલ ઉપરથી આમ ધ્રુજ્ય રાખે તો એમાં કોઈ બીજું ડસ્ટ ના પાર્ટિકલ ડિપોઝિટ ન થાય. ગોલ્લાના પાનમાં બધું ડિપોઝિશન ઘણું જોવા મળે એટલે પડરંદ્રો રજકણોથી એ ઘેરાઈ જાય. પણ લીમડામાં ઘેરાય નહીં. હજાર ટાચક્યા ઇન્ડિકા કઈ આપણો દેશી ઝાડ લીમડો આપણે કઈ આંગણામાં કે આજુબાજુ કઈ પૂરતી જગ્યા હોય તો લીમડો આવ્યો હોય તો ઉનાળામાં એ કેવું ચોખ્ખી હવા અને આપણું તાપમાન ઓછું હોય. આપણે આપણે એસી નું બિલ જ ઘટી જાય. બોલો એસી ની જરૂર ઓછી પડે. આપણા વનસ્પતિ જગત તરફ આપણે પાછું વળવાની જરૂર છે. જ્યાં જ્યાં આપણું એટલે આપણે આજુબાજુનો કોમન પ્લોટ હોય આપણા મિત્રો હોય ત્યાં પણ જઈને જે જે જાણવી શકે એને આપણે આ પ્રમોટ કરવા જોઈએ. આપણે બધાએ આ દિશામાં આ ભરતભાઈ સુરેજા સાહેબ જેવું નક્કર કઈક કામ થવું જોઈએ. એ વાત સાચી. આ વખતે અમે અહીંયા કણે ગૌશાળામાં દ્રઢીકરણ કરાવું છું કે ભાઈ આ કામ ને પ્રાયોરિટી દેવા જેવી છે. આ કામ એવું છે, આ શોખ એવો છે કે માત્ર આપણું સ્વાસ્થ્ય સુધારશે એમ નહીં. કામ કરે છે અને મને તો એક બહુ સરસ પ્રેરણા આપી કે બીજાની પોસ્ટ બીજામાં મૂકો એ ન ચાલે. કે તમે આપણે જાણો છો તો તમારા દ્વારા નક્કર કામ થવા છે. મેદુભાઈ 33 વર્ષ સુધી અમે અમારા ગજા પ્રમાણે કર્યું. હવે તમારે અમે અમદાવાદ નો હું એથી કોમન પ્લોટ ને ગોતું જ મેં છે મિત્રો ને એના માટે હું બીએચપી માં અને બધા મળીને મેં કીધું કે આપ પ્લોટ અપાવો તો આપણે ઓક્સિજન ભરીને બનાવી. અમારા એક મિત્ર આ બાબતમાં આપણે પ્રેરણાસ્પદ છે. કઈ તમારે મળવું હશે તો આપણે જાશું રાજકોટ ની મુલાકાત લેશું. ને વચમાં અમારે જવાનું થયું ત્યારે બહુ સરસ રીતે ત્યાં સાહેબ નું મળવાનું થયું અને ઓક્સિજન પાર્કમાં પૂર્વિક સાહેબની ગાડીમાં જયારે વચમાં ગોંડલ ગયા હતા યજ્ઞમાં ત્યારે ઓક્સિજન પાર્ક જોયું ત્યારે એમ થયું કે ખરેખર સુંદર મોડેલ બનાવ્યું છે. એકદમ ઓછી જગ્યામાં પણ કેટલા સરસ ઝાડ વાવીને જોયું. અમારાથી બ્રાહ્મી અમારા હાથમાં લઈને વવડાવ્યું અને કીધું ભાઈ અહીંયા છાયામાં ન ઉગાડતા થોડું એને પાણી ત્યાં વધારે હોય ને તડકો મળે ને એમાં એટલી બધી થઈ પડશે કે તમારી કાઢી નહીં ખૂટે. થોડુંક મેં તમને ગયા વખતે કીધું તો એમ જ રિપીટ કરાવું કે આ મોટો મોટો આટલો સિદ્ધાંત આમાં બહુ જ્ઞાન ની જરૂર નથી. બહુ હોય તો સારું, ન હોય તો એટલું તો ખબર પડે કે પાન ની શોભા છે તો એને ડાયરેક્ટ તડકા મને રાખવાના. કારણ કે તડકા માં રાખીએ તો શું થાય એમાં બર્નિંગ ઇફેક્ટ દાજ આવી જાય. પણ જો પદ્મ પુરાણ માં વનસ્પતિ વિશે છે બરાબર એ મિત્રો કોઈ કોમેન્ટ આપે છે બરાબર. એટલે
મર્યાદવેલ છે, મર્યાદવેલ મર્યાદવેલ છે. અને
કેવી રીતે છે ને ભાઈ, એ એટેનિયમ છે, હજુ કુંડામાં કુંડ નીચે સ્ટેન્ડ છે, પછી પ્લાસ્ટિક ની ટ્રે છે ને એના ઉપર કુંડું છે ને કુંડામાં એડેનિયમ છે, અને બીજી એડેનિયમ સાથે છે ને એ પેલી ફટાકડી છે જામડી ફૂલ ની છે આગળ.
જો પાછળ સ્નેક પ્લાન્ટ દેખાય છે, જેને હમણાં આપણે કહીએ ને નાગફણી, ખાપણી, આ ફટાકડી, ફટાકડી એટલી બધી એના બીજ લાંબા લાંબા સ્વીકાર એટલા હો ગયા. જો પોઈબેન પણ એ પોઈબેન નું આ જાબલી જાડી દેખાય છે આગળ, એકદમ અંદર ગઈ છે પોઈબેન. અને હાર્ડ શાંકર, જો બીજી એક હાર્ડ શાંકર, હાર્ડ શાંકર એટલી હાર્ડ વેરાય છે મિત્રો કે તમે એક કટકો લઈને વાવી તો જો તમને એની ઉપયોગીતા, તમે કાંઈ નહીં, તમે એ આ જો આ હાર્ડ શાંકર છે. હાર્ડ શાંકર બે ત્રણ જાતની છે, ગોલ પણ છે અને આવી રીતે ચાર ધારી પણ છે. એક ત્રણ ધારી બે ધારી વાળો પણ કટકો મળ્યો છે, એમાં બધું મિક્સ ભેગું વાવ્યું છે. નીચે થોડું થોડું તો ઉપલા લેવલ નું આ પોર્ચ્યુગીઝ કાતો જો અને બે ત્રણ કલર છે એ એમાં છે એકમાં. આગળ નું જો કે લાઈના બપોરે ધરા જોવા જવું પડે એટલું એટલા ફૂલ આવી પડે. થોડાક માટલો સંતોષ મળે તો પછી અધિક હશે અધિકમ ફલમ હોય જ ને મિત્રો. આગળ મારે હજી ફોટા ઓલે દીધા હતા, ચોળી ચોળી વાવી છે ને, ચોળી બતાવી પણ છે. ચોળીમાં ચોળી આ કરેણ છે, કરેણ એક કરેણ ને પછી આને ફૂલ પૂરા થઈ જશે તો થોડુંક નીચેથી લઈ લેશો. આ જો ગુલાબ હવે છેલ્લી અવસ્થામાં છે, પાછળ પાછળ હતું એરેકા પામ હતું અને એ ગુલાબ ગુલાબ કેટલા બધા ગુલાબ આવે. આ જો પોર્ચ્યુલકામાં એટલા બધા પોર્ચ્યુલકા તો રંગ મેન ઓફ ધ મેચ છે ગાર્ડન હે ને. તમે હા એમાં એમાં ઘણું બધું મિક્સ તમને બધું જોવા મળશે. ઓલો સકલેન્સ પ્લાન પણ છે જેને નાગદમની કઈ એ પણ છે. ઘણી બધી એનો કટકો આવ્યો તે હા. જો હવે ચોરી ચોરી આવી ને જો ચોરીના એ ચોરી બેઠી પણ છે. ચોરીના હવે આઠ દસ કુંડા કર્યા છે હવે તો આઠ દસ બાર કુંડામાં ચોરી સરસ ઉગી. અને શાકભાજીમાં મેં જોયું કે તમે ચોરીથી શરૂઆત કરો ને ચોરી દરેક સિઝનમાં થાય છે અને વાવ્યા પછી એ 35-40 દિવસે તો તમને સીધું ફૂલ આવી ને. એટલે ચોળીના આઠ દસ હોય, આઠ ભીંડા ના હોય, આઠ દસ ગોવાળ ના હોય, અત્યારે તો ટમેટા રીંગણા મરચા એ આના બધા રોપા કેમ કરવા એ પ્રશ્ન છે. એની આપણે આપણે એવા તજજ્ઞો થી એની માહિતી લેવી જોઈએ. હું મારે મને જે અત્યાર સુધી પ્રાપ્ત થયું છે હજુ આ સકલેન્સ ના છે. સકલેન્સ આપણે જેને નાગધમની નો ભેદ કહેવાય છે એનો કટકો ઉગી આવી રહ્યો. એટલું ઘાટું થઈ પડે અને એકદમ હાર્ડ નેચરમાં આ નાગધમની છે. તમારે કઈ વિશેષ કરવું ન પડેલો અને કુંડુ રોમ ઝોમ થઈ પડે એ રિપીટ થાય. હા જો વાંસ ના અને શિંગોનિયમ વાંસ છે, વાંસ ની સાથે વાંસ જ રાખ્યો છે પણ બાજુમાં શિંગોનિયમ તો ચારે બાજુ ફેલાઈ રહ્યું છે. હવે એનો કટકો શિંગોનિયમ મેં તમને હમણાં આગળ કીધું કે પાણીના કઈ પણ બરણીમાં કે શીશીમાં એનો કટકો આવો કે કુંડામાં આવો તો એટલો બધો ફેલાઈ જાય અને વાંસ પણ એટલા બધા સરસ રીતે કુંડામાં જે અગાશીમાં બહુ આપણે બહુ ભલે મોટા ન થાય તો કાંઈ વાંધો નહીં. આટલા પછી આપણે લાગે કે ક્યાંક વાવવા જે તેથી પ્રેઝન્ટ કરી દેવા બહુ મોટા થાય ત્યાં સુધી. અમુક મોટા નેચર મોટા ઝાડના નેચરના છે એ કુંડામાં અમુક સમય સુધી રહે. અમે 12 મહિનાનો એક પીપળો પછી અહીંયા બાજુમાં પડોશ અમદાવાદ પશ્ચિમ ઝોન વૃક્ષારોપણ એ મોટો એ લોકો સાથે પરિચય થયો અને એ લોકો સાથે હમણાં આ સિઝનમાં વૃક્ષારોપણ માં સવારના રવિવારના જવાનું થયું. એ અમદાવાદ માં આવીને મને એ બધા એવા એ વૃક્ષો મને મિત્રો સાથે જોડી દીધા. હવે આગળ જો અહીંયા સિંગોનિયમ ને પેલું હતું આવી ગયું. હવે આ જો આ હું આનું કહેતો હતો જો એમાં ખાલી સિંદરી બાંધી છે ઉપર ઉપર જે થોડાક કુંડા છે ને લટકણિયા એ પોર્ચ્યુલેકાને રાખ્યા છે એમાં એને પેલું એ છે એંગલ આપીને પણ એમાં આ જે સિંદરી બાંધી અને આ ચોળાના વેલને ચડાય. કઈ પણ દવા છાંટી આવો કે ના થાય ના થાય ભરતભાઈ
ફરવા જાઓ, એને જોવો, જાણો તો ખબર પડે. હવે આમાં આમાં ઓર્ગેનિક માં જો મારે ગૌમૂત્ર ને બધું છાંટવું હતું, હું એ લઈ આવવા થોડો લેટ પડ્યો અને એમાં ગળો આવી, ગળો આવી તો કુદરતી આજુબાજુ થી કીડીઓ આવી અને એ ક્લિયર કરી ગઈ, અને એ જેવી મેચ્યોર ફળી થઈ ત્યાં સુધી બધું ગળો ને બધું પૂરું થઈ ગયું. આ છાપલું વાતાવરણ હોય ત્યારે થોડું ઘણું તો આવે જ, અને કુદરત ની અંદર એવું બધું બેલેન્સ ચાલતું હોય. મને એમાં આશ્ચર્ય થયું કે આપણે અહીંયા કણે આવી રીતે પતંગી આવવા માંડી જાય, ભમરી આવવા માંડી જાય, ખિસકોલી આવવા માંડી ગઈ 10 વાડે. એટલે કોણ આમંત્રણ દીધું હશે, ક્યાંથી ચડીને આવી જતું હશે? અને એ રીતે ત્યાં આપણે હવે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે. તમે મિત્રો તમને કહું ને, તમે ખાલી ખાતર માટેનું પ્રમાણ કુંડાની શું માવજત લેવી એની આપણે હું ચર્ચા કરીશ હમણાં છેલ્લે. પણ તમને જુઓ કે એમાંથી ચાલુ કરી દો કે ભાઈ આપણે ગોવાર વાવો છે તો 10-1 કુંડામાં, ચોરી છે તો 8-10 કુંડામાં, તો આપણે ઘર જેવું થઈ જાય અને સરસ મજાનું થાય. એકાદ બે કુંડામાં જો દૂધી હોય તો ઓલો વાટ ખાઈ જશે ને એટલું થઈ પડે. પણ થોડુંક આ બધું આ બીજા સ્ટેજની વાત છે. પહેલા સ્ટેજમાં હાર્ડ નેચરના કુંડાઓ આપણે દરેક જતા હોવા જોઈએ. આ જાણ્યું બધું એ ભીંડા છે, એ ભીંડો હવે હવે એમાં ફૂલ બેસે. આગળ એ ગીશોળાનું પણ છે, બીજા બે ત્રણ મામે ફેલ ગયા, હવે સતત વરસાદ આવ્યો તો અમુક બધા બીજ ઉગ્યા નહીં. આપણે જઈએ મંદિરોમાં કે ક્યાંય પણ જઈએ અને પાણીનો નિકાલ નીકળતો અને પાણી વાવી દીધું, આપણા હાથે ઝાડ વાવી. મને ભરપેશ રજાની બીજી એક વાત પણ બહુ ગમે, એને બાળકોના જન્મદિવસ નિમિત્તે એ હાથે ઝાડ વાવડાવે. અહીંયા લઈ જાય મારી પાસે બીજરો લઈ જાય અને બીજરો એક આપજો તો, અને ના આપો તો એ ગમે તે કાઢી આવ્યો ભાઈ બંધા, પણ એ ઝાડ વાવે. આમ ઝાડ વાવવાનો જે પ્રેમ છે ને, એ આપણે આપણે ફરજ છે. આપણે પ્રકૃતિમાંથી ઘણું લઈએ છીએ અને આપણે એમાં જો જોડાયેલા છું તો ઝાડના માધ્યમથી આપણે ઈશ્વરના ખૂબ આશીર્વાદ મળે એવું છે ભગવાન. અને આ આ જીવંત વસ્તુ સાથેનો પ્રેમ છે. આપણે જઈએ પ્રેમ ભરી નિરાતી એને જોઈએ, એને પાણી પાઈએ, એને હાથ ફેરીએ, એ બધીનું અસર છે. સંગીતની અસર છે, એમાં વનસ્પતિની અસર છે, વનસ્પતિ ઉપર સંગીતની અસર છે. અને સંગીત ગાવા વાળા આવા વાતાવરણમાં હશે તો એ એનો કંઠ ખીલી ઉઠશે એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. એટલે એ રીતે તુલસી ઉપર તો છે પણ નીચે પણ અમે આ રીતે તુલસીનો છોડ અમને વીજ પીના માધ્યમથી અમે હમણાં વચમાં તુલસીનો એક કેમ્પ રાખ્યો અને લોકોને જાહેરમાં ઓછામાં ઓછા 700-800 પ્લાન્ટ તુલસીના ફ્રીમાં વેચ્યા કે લઈ જાઓ, પણ તમે આ કુંડામાં ઉછેરજો. અને આ શકડી જે વેરાયટી છે એવી સરસ થઈ જાય. ના ના કુંડું નાનું છે અને આ છોડ મોટો છે, તો હવે એને 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 કુશી શેપમાં 1/3 કાપી અને એને કક્કા જ્યાં આવે આમાં ઉગી આવે, નાના નાના કટમાં ઉગાડો અને જે ઘરમાં આવે ઘરે આવે એને આપતા રહ્યો, લાણી કરો અને આ લઈ જાજો, આ વાવજો, આમાંથી કાઢી નાખજો, આવી રીતે કાઢજો, આવી રીતે કુંડામાં લેજો, વાવજો. તમે મુખ્ય પ્રશ્ન એવો આવશે, હા આ જો ચોરી એકદમ નીચે ચોરીનો બગાચી પર હમણાં રોજ મુઠ્ઠો ભરીને નીકળે છે રોજ, અને નાના હું ને નાના પોતરા એમને તો શાક બનાવવાનું વારું ના રીતે પેલા જ કાચી ખાઈ જવાનું મન થઈ જાય અને એટલી મીઠી લાગે, કારણ કે કોઈ દવા નથી. ખાસ અમે માટીમાં ગૌશાળાનું ખાતર ભેળ્યું છે એટલું. અને એટલા એ બધેમાં તો હજી હિમાજીમાં બધીમાં સાથે સાથે પોરચી લેખા ઉગી હતા, એથી પેલા બોર્ડર બોર્ડર ઉપર પોરચી લેખા મૂકી હતી, એટલી તો એમાં વધી ગઈ છે પોરચી લેખા. અને આ એ બધા કે આ તો થોડુંક મૂંડું મૂળ છે, થોડું કુંડું જશે 1/2 ફૂટ 1/2 ફૂટ જેવા કુંડા છે અને સરસ થઈ જાય. એટલે ખાસ તમે કહેશો કે આ બધે શાકભાજીના અને બધું અગાશીમાં આપણે શું કામ, ત્યારે એ પ્રસંગી છે અને એટલે એના વિશે આજો આજે ટીંડોળાનો વેલો, આ ટીંડોળાના વેલામાં
ખૂબ પવન આવે, ખૂબ તડકો લાગે, દસમી માળે છે એટલે ટકી રહેવું જાણે મુશ્કેલ હોય, એમાં થોડુંક ગ્રીન નેટ ને રાખી છે પણ થઈ આવે છે. અને આપણે થોડુંક થોડુંક એને મૂંગી ભાષાને સમજી અને એને સપોર્ટમાં રહીએ, અને જેને જેને પણ ખબર છે એને થોડુંક નોલેજ નો આપણે ઉપયોગ લઈએ તો આ દિશાની અંદર ઘણું કરી શકીએ એવું છે. અને એ એ રીતે આપણે બહુ ઉપકારક વસ્તુ થઈ પડે એમ છે. એટલે બહુ પ્રેઝન્ટેશન માટે બહુ વિસ્તારતી નથી ને, મારા અમારી જ અગાશીનું જ આજનું જ લીધેલું આ ચિત્ર છે. એટલે ખાસ ફરીથી કહું કે ભાઈ આપણે કરીએ એના ઉપર આપણે આપણે આગળ આગળ દિશાઓ મળતી જાય. બરાબર છે ને, પ્રકૃતિને જોઈ ટીંડવા દેખાણા ને. હા, એ જો ભાવિનભાઈ બરાબર પાછું જૂમ કરીને બતાવી દીધા. લટકણિયા પણ છે, હેંગિંગ પ્લાન્ટ ની પણ એટલી બધી વેરાયટીઓ છે, ઇન્ડોર પ્લાન્ટ ની એટલી બધી વેરાયટીઓ છે, કુંડામાં બીજા આઉટડોર પ્લાન્ટ થાય એની પણ વેરાયટીઓ છે, અને બધું છે નેટ ઉપર છે. અને ગઈ વખતે એની ખૂબ ચર્ચાઓ કરી હતી આપણે, અને એના પીડીએફ પણ આપણે મૂકી દીધા છે, જો ગલકાનું મૂકી દીધું છે અને એ ફૂલે આવ્યા છે. હવે એની સાથે સિંદ્રી બાંધીને આપણે ચડાવીશું, સામેના સાંભળા પાડી બાંધી રાખી એના માટે એક નાનો મંડપ કરી દઈશું. રાખ્યું છે પાછું એક પીપડો, શ્રાવણ મહિનો છે એમાં જ પાણી પાયા. મેં કીધું ને એક પીપડો મોટો થઈ ગયો, બાજુમાં વાવવા અને માધ્યમથી આખો એક મોટા ગ્રુપમાં, અને એક પીપડો અત્યારે બરાબર સરસ થઈ આવે છે, બરાબર ધીમે ધીમે વધતો જાય છે. એ આખી આડસ સામે એ રીતે એક એંગલ બાંધી અને એનામાં એ જુદા જુદા કુંડા, નાના નાના કુંડા લટકણિયા કરી અને એમાં પોર્ચી રકા મૂકી દીધા. ખુશકડા ફૂલ આવે, ફૂલ આવે, તમને ખાસ જોવા માટે તડકામાં જવાનું મન થાય. એટલે આ ઘણી બધી વેરાઈટીઓ નથી, ઘણી બધી વસ્તુઓ નથી, આ ઘણી વાર બધું રિપીટેશન જ જોવા મળ્યું. અને હું એ બધી વાતનો એક ને એક વાત સાહેબ કે છે ભરતભાઈ રિપીટ જ કર્યા રાખે છે. પણ મને અશોકભાઈ અમારા ગુરુજીએ છૂટી દીધી કે કામની વાત હોય ને એવી ઘૂંટાવીને પાકી કરી દેવી કે પછી એમાંથી વ્યક્તિ શરૂ થઈ જવો જોઈએ. આ ઘણી ઘણી વાતો કરી દઈએ અને ઘણું ઘણું બધું નોલેજ દઈ દઈએ ને ભગવી ભડકી જાય, એના કરતા થોડુંક જો એમાંથી શરૂઆત કરી દે. બસ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે, એકવાર સ્ટાર્ટિંગ આ 8-10 કુંડાથી થઈ જાય છે ને, પછી કહેશે કે મારે આ શોભાના કુંડાની સાથે સાથે ઔષધીય ગુણોના પ્લાન્ટ છે ઘણા બધા, એના મારે કુંડા વાવવા છે. આમ થાય બધું છે, હા, સકળ પદાર્થ હે જગમાં અહીં બધું છે. આપણે જાણીને કેટલું આપણે એમાં અમલમાં લઈ શકીએ છીએ એનો આનંદ છે મિત્રો. આવી ખાલી આપણે આ ભાગ 3માં થોડી ઘણી આવી જ વાતો કરતા કરતા જ આપણો કલાકનો ટાઈમ તો એને સેજે નીકળી ગયો આવી ગપસપમાં. હા, તો હું હવે છેલ્લે ઉપસારમાં એટલું કહું, સાહેબ મને 5 મિનિટ હજી આપો કે આ કુંડાઓને આપણે કેવી રીતે તૈયાર કરવા. તો એ કુંડામાં એ કાણું નીચે અવશ્ય હોવું જોઈએ, એમાં જો પ્લાસ્ટિકના આજકાલ ઓલા કલરના જે કલર કરે મલ્ટી બિલ્ડિંગોને એના એ કુંડા અમે એના પણ ઉપયોગમાં લીધા છે. તો એને સાફ કરી નાખવાના અને એને ગરમ ડિશવિશ કરીને કે કોઈ એના સાઈડમાં અને નીચે કાણા રાખવાના, અને એ કાણા ઉપર પછી ઠીકરું કે કાંઈ પણ એવો પથરો રાખી અને પછી બધું કોષ છે ને જાડી છે થોડીક નીચે ભરવી, અને પછી એક ભાગ માટી, એક ભાગ ગળત્યું ખાતર,
એવું ગળતું ન મળે તો આજકાલ અળસિયાનું ખાતર મળે જ છે, થોડું મોંઘું પડે પણ એ સરસ રિઝલ્ટ બહુ સારું દે. અને એક ભાગ છે માટી ખાતર અને રેતી, રેતી અથવા જો રેતીની સાથે આપણે કોકોપીટ અથવા જો જે નાળિયેરના છોતલામાંથી બને તો નાળિયેર છોતલાને પલાળી અને એ સુકાવીને થોકાવીને જે એકાદા ગોલા કોથળામાં રાખીને એનો છૂટો બધો થઈ જાય એ બધું એમાં નાખીએ તો એ મોઇશ્ચરને એટલું એમાં કોયલ વેલ પણ છે, સફેદ ગરણીની વેલ પણ છે, બ્લુ ગરણી બે વેલ ગરણીની વિષ્ણુકાંતા પણ આવી. હા અત્યારે જે એ ફટાક્યાનો ગોલ છે પણ જે પાંદડા છે ને એરેકા પામની બાજુમાં એ કોયલ વેલના છે અંદર ફોટામાં. હા એ કોયલ વેલના છે એટલે એ આ બ્લુ ફૂલની એક જગ્યાએ પછી એક સફેદ ફૂલની પણ નીકળી છે અને કોયલ વેલ પણ એવી જબરદસ્ત આપણે સંતોષ આપે ને, કારણ કે અપરાજિતા એનું નામ છે. એટલે આમ વનસ્પતિ જગતમાં તો તમે મિત્રો બધા જાણો છો કે મણીનો મંત્રનો અને ઔષધિઓનો એટલે વનસ્પતિઓનો અચિંત્ય પ્રભાવ છે એનો. આ આ જો આ સ્નેક પ્લાન્ટની એક નાની વેરાયટી છે બસ એ ઠીંગું જ થાય એક વેતની એક વાવ્યું તો હવે એમાંથી ઓછામાં ઓછા 50 થઈ શકે એમ છે લો અને છૂટા પાડીને એ આટલું પ્રકૃતિ દેવા બેઠી છે. આપણે ખાલી એ લેતા આવડવું જોઈએ એને માટે લાયક જ થવાનું છે ખાલી. તો હું છેલ્લે તમને ઉપસારમાં એ કહીશ કે એક ભાગ માટી એક ભાગ ખાતર એક ભાગ રેતી, આ ખાસ કુંડાઓ માટે રેતી એક ભાગ પૂરેપૂરો ન દેવો હોય તો એમાં થોડુંક એક ભાગમાં રેતી અને આપણે કોકોપીટ નું મિશ્રણ હોય, રેતી ન હોય તો ખાલી કોકોપીટ હાલી, કોકોપીટ ન હોય તો ખાલી રેતી હાલે, કાં તો બે મિશ્રણ કરવી એક ભાગ. જો આમાં એક રહી ગયું કેનાનું કુંડું છે અને આ મીઠા લીમડાનું કુંડું, કુંડામાં મીઠો લીમડો થાય મિત્રો બોલો અને અમને મીઠો લીમડો બહાર થી લેવો એક જ કુંડો છે અને એને લેતા અને મૂળિયા ફૂટશે સાઈડ થી ફૂટશે. અને ખાસ જે મહત્વની વાત છે ને હવે કરી રહ્યો છું કે એને મૂળમાં પ્રોપર એરેશન છે, એને કુંડામાં થોડુંક છિદ્રાળુતા રાખી છે કે પ્લાસ્ટિક ના રાખ્યા છે તો છિદ્રો વધારે રાખવા અને એને એને પેકિંગ મૂકી દેવાનું પથરાનું કે એટલે ખાલી પાણી વધારે સરકી જાય એટલે વધારાનું પાણી સરકી જવું જોઈએ કહેવાનું. કેના જેવા પાણી વધારે સહન કરી જાય વધારે પાણી જોઈએ એને, પણ કેનામાં કેના પૂરા થઈ જાય ત્યારે છોટી ને થોડાક અને નબળા હોય કાઢતા રહીએ અને પાણી દઈએ તો કેના એ ખૂબ ફૂલમાં આવે છે. હમણાં નથી ફૂલમાં આવે પણ આ જો મીઠો લીમડો દરેક અગાશીમાં ઉગાડવો જોઈએ પોતાનું ઉપયોગી વસ્તુ ઉગાડવા માંડો ને એટલે એવી રીતે લીલી ચા તો કે ઉગાડવી જોઈએ, લીલી ચા ઉગાડો બારમાસી નું એકાદો બારમાસી જો હાર્ડ વેરાયટીમાં રહી રહી જતી હતી. હા જો વાડોલિયા દેખાય છે વાડોલિયા હમણાં આથી પેલા હા એ વાડોલિયા કેટલું ઘાટું એક તાંતળો વાવ્યો હતો એમાં તો કેટલું દહીં પડ્યું લો માટી ખાતર નું પ્રોપોર્શન એમાં ખાસ કરીને નીચે તળિયામાં તો થોડીક જાડી રેતી કે એવું મોટું કુંડું હોય તો અને થોડાક નાડીના સીધા છોતલા નાખી દેવા અને એક ભાગ રેતી એક ભાગ માટી ને એક ભાગ સરસ મજાનું ખાતર ખાસ ગૌશાળા અને મિક્સ કરીને પછી તમે કુંડામાં વાવો. અને હજી સુધી અમે વિશે એકાદ વાર ગૌમૂત્ર છાંટ્યું હતું ઘણા સમય પેલા, હમણાં કાંઈ નથી છાંટ્યું પણ હવે ગૌમૂત્ર પાછું રાખશું કે ચોમાસામાં શાકભાજીનું શીખીએ ત્યારે દવા છાંટવાનું શીખવું પડશે. પણ એ ઓર્ગેનિક દવાઓમાં આપણે લીમડાને લેનો કલ્ક બનાવી ચટણી બનાવી ઉકાળી ઠારી અને પછી તમાકુ છાંટી શકીએ કે એ આપણા મિત્રો કહેતા જ હોય છે. પણ આ માટીનું પ્રોપોર્શન જાણી જાય એને બરાબર પાણીનું આપણે જોઈએ કે આને વધારે પાણી જોઈએ ત્યાં ઓછું એ થોડું શીખી લઈએ અને થોડુંક આને દવાનું હેલ્પ આપીએ તો આપણી અગાશી રૂમ ઝૂમતી હરીભરી થઈ શકે. એમાં ઔષધીય પ્લાન્ટના રૂપાઓ પણ હોઈ શકે, એમાં શોભાના પ્લાન્ટના પણ રૂપાઓ થઈ શકે. અને ચાર જણા આપણે ચાર મીટિંગ અગાશી પર કરી હોય અહીંયા મિત્ર જી કહેવાય આવે ને અગાશી અગાશી ચાઇન લઈ જાય એનો થોડા ઘણા વધારાના આજુબાજુ નાના નાના કન્ટેનરમાં રોપા કટિંગ નો વાવી તૈયાર કર્યા હોય એ પ્રેઝન્ટ કરી દે એવા રાજી થઈ જાય ને. તમે પણ આવજો અને તમને પણ કઈક ને કઈક પ્રેઝન્ટ કરવાનો મોકો મળશે તો ખુશી થશે. અસ્તુ આભાર શ્રી ભરતભાઈ ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ફૂલસો વિશે સરસ માહિતી આપી, કેટલાક ઔષધિ રોપાની માહિતી આપી, કેટલાક સુશોભન માટેના રોપા
સેક્યુલન્ટ્સ તેમજ શાકભાજી પણ ટેરેસ ઉપર ઉછેરી શકાય એવી બધી માહિતી આપી. હવે ધ્રુજ સાહેબને વિનંતી સ્પેશિયલ કોમેન્ટ જણાવે. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર. વર્ષો પહેલા ભરતભાઈ ને હું પહેલો વહેલો જે જામનગર ની અંદર મળેલો ત્યારે ડોક્ટર વાટલિયા સાહેબ જે આંખના સર્જન હતા, બહુ સારા ગાર્ડન ના શોખીન હતા અને ફ્લાવર શો રાખેલો અને એના માટે અમે થોડા માટે ભેગા થઈને એને ત્યાં જામનગર ભેગા થયા હતા. થાનકી સાહેબ પણ હતા અને થાનકી સાહેબ ને પણ એની દ્વારા કરેલી હતી. બીજું, આપે જે અલગ અલગ બધી વનસ્પતિની વાત કરી એમાં મને થોડી ઘણી જે બાબતો છે એ બતાવી દેવાની હતી કે એલોવેરાનો જે તમે વાત કરી એ ખરેખર તો જ્યાં નાના બાળકો હોય એને તમે ખાસ શરીરે લગાડી દો. અત્યારે આ ઇન્સેક્ટ મચરા કે એનાથી બધતા રહેશે અને મચ્છરના ગાનાથી તે બીજા કે બીજા ડેન્ગ્યુ કે બધતા રહેશે. આ એલોવેરાની કીટકને દૂર રાખવાની જે અસર છે એ જ્યાં સુધી જ્યાં સુધી એ ધોવાઈ ના જાય ત્યાં સુધી એ નીરે છે. આમાં બે વસ્તુનો ફાયદો થશે, કોઈ ગમે તે હાથ લગાડીને કદાચ મોઢામાં મૂકી દેશે તો એ ફાયદો છે, નહીં મૂકે તો એ ફાયદો છે. એટલે કોઈ પણ જાતના બીજા કોઈ પણ આપણે ઇન્સેક્ટિસાઇડ કે બીજા લગાડીએ ઓડોમસ કે આવા તેવા, એનાથી બાળકો થોડાક રિપેલ થતા હોય, થોડા સ્કિનના પણ પ્રોબ્લેમ થાય, પણ આ તો એને સ્કિન પણ સારી થાય અને ભવિષ્યમાં ઇક્વિબાયવરનો થઈ જાય તો વટાવો હોય તો ગાયે ઘા વયો જાય એ રીતનો થઈ જાય, એટલે એ પણ કરવાની જરૂર હતી. બીજું, ગળોની જે વાત કરી તો ગળોમાં હું ખાસ જણાવી દઉં કે ગળોને તમે ગમે ત્યાં વેલ વાવો પછી તાત્કાલિક એને વાપરતા નહીં. ડિસેમ્બર જાન્યુઆરી મહિનો આવે ત્યારે તમે એને થોડી ઉતારી લઈ અને એ વખતે સૂકવીને એનું ચૂર્ણ બનાવી લઈ. એક તો ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર 12 થી 32 સેન્ટીગ્રેડ ઉપર ટેમ્પરેચર નહીં હોય, તડકામાં સુકવશો અને બીજું કે ત્યારે ભેજનું પ્રમાણ બિલકુલ ઓછું હોય એટલે એના કારણે તાત્કાલિક સુકાય અને એકદમ ખગડી જશે. ઉપરની છાલ પણ તમે જેની પાતળી હોય એ કાઢી અને પોલી પણ શકશો અને અંદરની ગ્રીન સરસ મજાની ગળોનું ચૂર્ણ બનાવી શકશો. નાગપણીની વાત કરી, બીજા જે હાર્ડ વસ્તુઓની વાત કરી, એ બાબતમાં મારે ખાસ એક બાબત એ તમને જણાવવાની હતી કે આ બધી વસ્તુને તમારે બહુ સારી રીતે સમજવી હોય તો બાગના ફૂલો નેશનલ બુક ટ્રસ્ટ, અગાઉ હું આનો ઉલ્લેખ કરી ગયો છું, નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા એ છપાયેલી છે. વિષ્ણુ પ્રભાકર કેવા કોઈ વ્યક્તિ છે એને ઓરિજિનલ લખેલી છે પણ એનું ગુજરાતીમાં આનું જે ભાષાંતર છે ઇસ્માઇલ દાદા નાગોરી, ખૂબ જ વૃક્ષ પ્રેમી અને ખૂબ જ વનસ્પતિના પ્રેમી કહેવાતા હતા અને એ વ્યક્તિએ એનું ભાષાંતર કર્યું છે અને ખૂબ જ સારી બુક છે અને સસ્તી અને સારી બુક છે. એમાં દરેક વસ્તુ તમને અત્યારે જે કીધી એ બધી વસ્તુ મળી જાય. એ સિવાયની બાબતમાં ઉલ્લેખ કરવાનું છે કે અત્યારે આપણે ખાસ જોશો તો જે આ જે બધાના બધા પ્લાન્ટ હોય એકી સાથે કોઈ પણ ઠેકાણે એક્ઝિબિટ છેલ્લા નથી હોતા કે આ ટાઈપના કોઈ પણ નાના ગાર્ડન હોય અથવા હેંગિંગ ગાર્ડન હોય આ વસ્તુ હોય એ બિલકુલ થી આપણા ગુજરાતની અંદર અભાવ છે. તમે કોઈ પણ કરોડ લાખો રૂપિયા કરોડો રૂપિયા મ્યુનિસિપાલિટીને બધું કરી દે પણ એક કોઈ પણ એક વિઘાનો એવો કોઈ પણ જાતનો હોય ને કે ઇન્ડોર ગાર્ડન કે આ વખતે એવો કોઈ પણ બનાવતું નથી કે જેથી લોકોને થોડોક આનંદ પણ આવે અને શીખી પણ શકે એ ટાઈપનું કોઈ થીમ નથી. છતાં પણ હું તમને બતાવી દઉં કે સૌરાષ્ટ્રની અંદર જુઓ તો આપણી પાસે જે ખાનગી નર્સરીઓ છે એ ખૂબ જ સરસ રીતે પ્લાન્ટને એક્ઝિબિટ કરે છે. એમાં વિક્રમભાઈ બારિયા આપણને અવારનવાર નામનો પણ ઉલ્લેખ થયેલો હોય છે, એને અગાઉ એક ટોક પણ આપી હતી. ભાવનગરની અંદર ખૂબ જ સરસ એને એક્ઝિબિટ કરેલા છે, એનો નાનો વિડીયો પણ છે, વિડીયો પણ તમે જોઈ લેશો તો એને તમારે મુલાકાત લેવાની જરૂર નહીં પડે. પણ એક સારી બાબત હતી, કોઈ વખત તમારે માંગરોળમાં જવામાં આવે તો માંગરોળ એક એવું ગામ છે ત્યાં એ નર્સરીનું ગામ છે, ત્યાં વરામબાગ છે, ઉદિયાબાગ છે, બીજી બે ત્રણ નર્સરીઓ છે એવા, એ સિવાય અમૃતબાગ છે. તમે જે આ બધાની તમે મુલાકાત લેજો, ખુશ થઈ જશો. ખૂબ મજાનું સરસ મજાનું સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ ઠેકાણે પ્લાન્ટનું કલેક્શન એવું હોય એવી કોઈ પણ નથી અને મોટી મોટી નર્સરીઓ પણ ત્યાં આવેલી છે, એના એ લોકોનો એક્ઝિબિશન વધુ પ્લાન્ટ પડેલા હોય એટલે એ પણ તમે સારી રીતે જોઈ શકો. પોર્ચ્યુલેકા એક સારામાં સારી વનસ્પતિ જોવો તો ઉનાળા માટેની છે,
ઉનાળામાં બીજા ફૂલને જયારે તાણ હોય ત્યારે પરચુલકા બહુ જ સારી રીતે થઈ શકે, ઇઝીલી આવી શકે, અને સવારમાં એના ફૂલ ઉગડતા હોય છે એ રીતે પણ ઓલ્યું હોય છે, અને બહુ સારી સહેલાથી એને કટિંગ થઈ જતી હોય છે. બધી તમે જોશો, મેં અગાઉ આ વાત કરી દીધી કે આપણે ત્યાં કોઈ પણ ગાર્ડન છે એમાં જૂનો જે ગાર્ડન છે જે ડિઝાઇન છે એવો એકમાત્ર હું ગાર્ડન કહી શકું તો આપણા ગુજરાતની અંદર છે એ સયાજી બાગ છે, જેની અંદર તમને ગાર્ડનના બધા કમ્પોનન્ટ મળી શકે, જોઈ શકો કે એ હતું. પણ ધીરે 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 એની આખી ઓરિજિનલ ડિઝાઇન શું છે એ ખબર નથી, પણ એ પણ ઘણો ફરી ગયો છે. એટલે પણ બાકીના કોઈ પણ ઠેકાણે તમને કોઈ વસ્તુ ઠેકાણે સરસ ગાર્ડન તમને ન જોઈ શકો. ખરેખર તો મને તો એ વસ્તુનું થાય છે કે આપણે ત્યાં થીમ ગાર્ડન નથી. વિદેશમાં તમે નાના નાના કન્ટ્રીઓ છે એની અંદર એક એક ગાર્ડન હોય, થીમ ગાર્ડન હોય, બાકી દુનિયા એને એક ટુરિસ્ટનું આકર્ષણ બની રહે. અહીંયા તમે જો આપણી પાસે દરિયાનો મોટો મોટો કિનારો છે, જ્યાં દરિયાનો કિનારો હોય સારામાં સારો હોય, ત્યાં 32-33 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રહેતું હોય, ત્યાં ખરેખર સારામાં સારા પ્લાન્ટ થાય. પાણીની થોડીક વ્યવસ્થા અને થોડીક જગ્યાઓ હોય તો તમે સારામાં સારી રીતે કરી શકે. ભરતભાઈને કે તમને ખાસ એને અનુભવ હશે કે જે પોરબંદરની અંદર કે જે જામનગરની અંદર છે કે જે આપણા દરિયા કિનારે મંગળોરની અંદર જે તમને કલર પિગમેન્ટેશન પ્લાન્ટમાં જોવા મળે એ બીજું કોઈ પણ ટેકાને નથી જોવા મળે. હવે જે થીમ ગાર્ડનની મેં તમને વાત કરી, થોડું ઘણું આપણે સરદાર પટેલ સાહેબના જે સ્ટેચ્યુ છે ત્યાં થોડા ગાર્ડનની એ વસ્તુઓ શરૂ કરી છે, પણ એટલી બધી કોઈ સારી ડિઝાઇન નથી કે જો કોઈ પણ આમ કે લોકો એનાથી ખુશ થઈ જાય એ ટાઈપના નથી. થીમ ગાર્ડનમાં ઉદયપુરની અંદર તમે જાઓ તો કોઈ વખત સહેલ્યુ કે બારી એને જોજો, એની અંદર તમને આ વસ્તુનો પણ આવેલી આવી જશે, અને સિઝનલ પ્લાન્ટ, ઊંડાના પ્લાન્ટ, એ બધી વસ્તુનો ખૂબ સારી રીતે આવી શકે. બીજા ગાર્ડનમાં હું ઉલ્લેખ કરું તો લાલબાગ બેંગ્લોરનો છે, ઉટીનો જે ગવર્મેન્ટ ગાર્ડન છે, લખનૌનો બોટનિકલ ગાર્ડન છે, અને બધાનો સિરમોર. તમને ફેબ્રુઆરીમાં કોઈ વખત ચાન્સ મળે તો ચોક્કસ તમે રાષ્ટ્રપતિ ભવનના જે ગાર્ડન છે એને એક વખત ચોક્કસ જોવો જોઈએ, બહુ જ સરસ મજાનું ગાર્ડન છે એ રીતનું છે. પછી અહીંયા જે આપણા જે સારું કલેક્શન તમને જોવા મળે જોવું હોય ગુજરાતમાં તો મારી દ્રષ્ટિએ એક બાગાયત કોલેજ નવસારીની છે, જે બાગાયત કોલેજ છે એનું ખૂબ જ સારું કલેક્શન છે, અને એ લોકોને આ કુંડામાં આમાં તેમાં બધી રીતે ડ્રાય ને બધી ટાઈપના બધા તમને વસ્તુઓ ત્યાં તમને જોવા મળશે. અને એના ત્યાં આસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર જે છે નવસારીની અંદર, એના જે પ્રિન્સિપાલ છે અલકાસિંહ, તમે જે પ્રિન્સિપાલ ને ડીન છે તમે એના પણ આ બાબતના 2-3 વિડીયો ખૂબ જ સારા છે, તમે જોજો મજા આવી જાય એવા હતા. એની અંદર ઇન્ડોર ગાર્ડનિંગ, ઓપનના ગાર્ડન છે, આ બધા ગાર્ડનના ખૂબ જ સરસ આપ્યો. કારણ કે આપણા ત્યાં ગુજરાતમાં આખું ફ્લોરિકલ્ચરનું કોઈ પણ કાયદેસરનું જો શિક્ષણ આપવામાં આવતું હોય સારી રીતે તો એ ફક્ત અને ફક્ત નવસારી ખાતે આપવામાં આવે છે, એટલે એનો પણ જોજો. વચ્ચે પાણીની અંદર અમુક છોડની કે એની વાત આવી તો યલો ક્રોટોન, એક ખાલી સ્પોટ વાળો થાય છે એ ક્રોટોન એક એવો છે બધા ક્રોટોન કરતા કે એની ડાળીને તમે રાખી દો પાણીની અંદર તો એની અંદરથી તમને મૂળિયા ફૂટશે, અને જેવી રીતે તમે પોથોસ કે જો બધી વેલને રાખી શકો એવી રીતે રાખી શકાય. હવે અગાશીની જે વાત કરી, ટેરેસની આવી, એ બધાની વાત આવે, એનો મુખ્ય જે છે એનું મેનેજમેન્ટ ઉનાળામાં થાય છે. અને બીજા જ્યારે તમે અમુક અમુક જે કુંડાઓ જે વાપરતા હો, ખાસ કરીને તમે જેની અંદર પાણીની અસર થતી હોય એને થોડું ચોમાસામાં ધ્યાન રાખવું પડે, પણ એની અંદર સાઈડમાં એક કાણું પાડી અને એની અંદર તમે કોઈ હોલની અંદર તમે લાકડાનું કોઈ પણ ડટ્ટી જેવું રાખો અને ચોમાસાની અંદર એવું લાગે એ ડટ્ટી કાઢી નાખો તો મેનેજમેન્ટની કોઈ જરૂર ના પડે. પણ ઉનાળાની અંદર આ બધાનું મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. અને બીજું ખાસ કરીને અત્યારે મેં ઘણા વિડીયો ઘણી વસ્તુઓ જોઈ છે બેંગ્લોરની અંદર આ તે બધું કરે, કારણ કે બેંગ્લોરની અંદર ટેમ્પરેચર કોઈ હાઈ નથી જતું, એટલે અગાશીની અંદર આ વસ્તુ ખૂબ સારી રીતે થઈ શકે. અને આપણે ત્યાં ઉનાળાની અંદર 42-43 ટેમ્પરેચર જાય છે, એટલે ખરેખર જો અગાશીમાં કોઈ સારું કરવું હોય આટલા બધા પૈસા મકાનમાં કરો તો થોડુંક લોખંડનું સ્ટ્રક્ચર કરી ઉનાળાની અંદર નેટ નાખવાનું,
અને અત્યારે બધા ગ્રીન નેટ નો કોન્સેપ્ટ ક્યાંથી આવી ગયો એ જ મને ખબર નથી. ખરેખર નેટમાં આપણે ત્યાં વ્હાઇટ વાપરવી જોઈએ, જેથી એને વ્હાઇટ એની છોડને લાઇટ પણ મળી રહે અને વ્હાઇટ ના કારણે ગરમી છે રિફ્લેક્ટ થઈ જાય. એટલે ગરમી ટેમ્પરેચર ની અંદર છે, વ્હાઇટ નેટ નાખી હોય તો તમે 4 સેન્ટીગ્રેડ નો ફેર પડી શકે, એટલે એ વસ્તુનો પણ તમારે ખાસ કરવો જોઈએ. અને એડેનિયમમાં તમને મેં કીધું ને કે ચોમાસામાં ખાસ કાળજી લેજો, કારણ કે એડેનિયમમાં પાણી ભરાઈ જવાથી બધું નુકસાન થાય છે, વગર પાણી છે એટલે બધું નુકસાન નથી થતું. પછી જે ઇસ્માઇલ દાદા નાગોરીન મેં અગાઉ વાત કરી બાગના ફૂલોને એવી રીતે, એનું એક બુક છે હિન્દીમાં લખેલી વનસ્પતિ જીવન દર્શન, અને એ ખરેખર જ્યારે રતુભાઈ અદાણી જીવતા હતા ત્યારે એમણે આ જે અક્ષયગઢ જે કેશોદ ની અંદર હતો ત્યાં એને છાપેલી હતી. હવે અક્ષયગઢ ની આખી મિલકત છે એ બધી વસ્તુ તો બીજાના જે સ્વામિનારાયણમાં ગઈ છે, પણ આ બુક કોઈ પણ ઠેકાણે થી મળે તો કોઈ PDF કે મૂકજો. ખરેખર બહુ સરસ નાના નાના હિન્દીમાં એને વસ્તુ લખી છે અને એ બુક ખૂબ સારામાં સારી હતી. મેં વાંચેલી હતી પણ અત્યારે મારી પાસે છે નહીં. અને જે દરિયા કિનારે છે એમાં ટેરેસ ગાર્ડન, ગેલેરી ગાર્ડન એ ખૂબ જ સારી કરી શકે. અને ભરતભાઈએ મને એક સારામાં સારી જે વાત એની લાગી એ તમારે ચોરીથી શરૂઆત કરો, સમજણો. એટલે કોકના ઘરેથી તમે ગુંડા કે એ બધું ઉઠાવી આવો અને પછી આ વસ્તુની શરૂઆત કરી દો એટલે તમારે ખર્ચો પણ નહીં થાય. એટલે એની પણ સરસ મજાની વાત લાગી, એટલે એનો પણ તમે અમલ કરજો. અમને પુરોહિત સાહેબ તો અમે કાલ તેને શરૂ કરી દેવાના છીએ. પછી અને અગાશીમાં જે સ્ટ્રક્ચર જે મેં વાત કરી, અને બીજું હેંગિંગ ગાર્ડનમાં વર્ષો પહેલા આ કોન્સેપ્ટ હતો અને એ કોન્સેપ્ટ લઈ બોમ્બેની અંદર હેંગિંગ ગાર્ડન આખા કન્ટ્રીનો જૂનામાં જૂનો હેંગિંગ ગાર્ડન છે. આ ટાઈપના જે કુંડા બતાવ્યા હતા જે આપણને, અત્યારે તો પ્લાસ્ટિક ને બધું હતું, જે જમાનામાં પ્લાસ્ટિક કે આ બધી વસ્તુ નહોતી ત્યારે પણ દરિયા કિનારે, કારણ કે બોમ્બે નું એક વાતાવરણ જેવું ઠંડક વાળું છે, ચારે બાજુથી દરિયો ઘેરાયેલો છે, એટલે ત્યાં સરસ મજાનું ગાર્ડન કે વસ્તુ થઈ શકે. પણ છતાંય હજી સુધી એમ કે જોઈ શકાય એવા ગાર્ડન આપણા જે વિશ્વ કક્ષાના જે કહી શકાય એવા ગાર્ડન આપણે ત્યાં ડેવલપ થયા નથી. અને ખરેખર તો પેલા ગાર્ડન હતું એ એક આપણું ઘરેણું કહેવાતું હતું. એવી રીતે તમે થીમ બીજ કોઈ ગાર્ડન નથી, અહીંયા કેક્ટસ ગાર્ડન છે કચ્છમાં થવા જોઈએ, ઓછા વરસાદ પાણીમાં પડતા હોય. હવે જો કે વરસાદ ત્યાંય સારો થાય પણ રેતાળ જમીનમાં ત્યાં વસ્તુઓ થવી જોઈએ. અમુક આ દરિયા કિનારા છે તો ભેજની અંદર થઈ શકે બધી વસ્તુનો કરવો પડે. એમ અલગ અલગ થીમ લઈ અને જો એને ખરેખર અમુક ગરમ વિસ્તાર છે આપણો જે સિટીની અંદર પોલ્યુશન કે ના હોય તો એ પ્રકારના પ્લાન્ટ લઈ અને એને એક્ઝિબિટ કરવા જોઈએ. ઓવરઓલ ખૂબ મજા આવી, પ્લાન્ટ સાથે લોકો સાથે રહી શકે એવી ભરતભાઈએ ઇન્ફોર્મેશન કરતા ખૂબ જ લાગણીશીલ બાબતોને રજૂઆત કરી. ફરીથી સૌનો આભાર માની અને મિતલિયા સાહેબ આવી ગયા એટલે આભાર. આભાર આભાર ધ્રુજ સાહેબનો, પૂરક માહિતી સરસ આપી, ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબનો. હવે કોઈને પ્રશ્નોત્તરી હોય તો પૂછી શકો છો, પ્રશ્ન વારાફરતી અનમ્યુટ થઈ અને પ્રશ્ન પૂછી શકો છો. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. હેલો, નમસ્તે સર. ખૂબ સરસ ને ઉપયોગી માહિતી આપી. હવે હું કિચન ગાર્ડન કરું છું એટલે હું શું ધ્યાન રાખું કે જો જગ્યા હોય તો બને ને ત્યાં સુધી શાકભાજી વધારે કરવાનું વિચારું ને તો લીલાવાળા શાક વધારે પસંદ કરું, કેમ કે અળવીના પાન પણ કરી શકાય, ભલે થોડા 10-12 પાન ઉતરે ને તો એનું સરસ થઈ જાય. આભાર સાહેબ. અન્ય કોઈને સવાલ હોય તો એટલે લીલાબેન એક વાત સાચી.
તમારી છે, ખરેખર તો આપણો ઉદ્દેશ્ય ધીમે ધીમે અગાસી ઉપર શાકભાજી એટલે કરવા જોઈએ કે આપણે ઝેર મુક્ત ખેતી, આપણે એટલા બધા ઝેર, આપણે હમણાં એક રિલેવન્ટ ટોપિક હાલ્યો હતો કે આપણે કેન્સર હમણાં બહુ વધી રહ્યા છે, આપણે વનસ્પતિઓમાં ખૂબ જ ખેડૂતો એટલી અંદર ધૂંધ ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ છાંટે છે, હવે એમાંથી આપણે બચી શકવાનું નથી, પણ આપણે આપણે કંઈક આવું અગાસી ઉપર કે આપણે ક્યાંય ઓર્ગેનિક મળતું હોય એને મહત્વ દઈએ, અને અગાસી ઉપર શાકભાજીમાં બીજા ક્રમમાં મેં એટલે કીધું પેલે થોડાક રસ લઈને લાગણીથી કંઈક વનસ્પતિ સાથે જોડાઈ તો ખરા, તો થાતે કામ, પછી તો બીજા ક્રમમાં પછી આપણે શાકભાજીઓ અને બીજા ગરીબ ગરીબ બધા કુંડાઓ જેટલા જેટલા સમાવી શકાય એટલે સમાવી શકાય, એ તો સારું છે. બરાબર છે, બરાબર છે. બોલો, અન્ય કોઈને સવાલ હતો? બોલો ભરતભાઈ. તમારે કયા કયા શાકભાજી વાવવા છે, તમારી શું જરૂરિયાત છે? પેલે શાકભાજીમાં પેલા કૂદતા પેલા થોડા કુંડાઓનું મેનેજમેન્ટ આપણે શીખી ગયા છે, અને ધ્રુવ સાહેબે કીધું એમ ખાસ તો ઉનાળામાં ટકી રહી છે, આપણે અમે ઉનાળામાં ટકી રહી ને એ રીતે હાર્ડવેરથી શરૂઆત કરી, અને જેવા ઉનાળામાં ટકી રહ્યા થોડો કામ લાગ્યું એટલે ગ્રીન નેટ થોડુંક નાખી, થોડુંક વ્હાઇટ નેટનો સાહેબે સજેશન આપ્યું, એ ખરેખર વણી લેવા જેવું છે, હવે આ ફાટશે નેટ એટલે વ્હાઇટ કરી નાખશો, પણ એટલે એક ટકી રહી આપણે શું પ્રોબ્લેમ છે એ બધું સમજી, અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણે પાંચ કુંડા, આપણે માની લો કે નાના નાના કુંડા પાંચ છે એ મચીને આવી દીધા તો આપણે બે માં થઈ રહી છે, પછી બીજી વખતે ખબર પડી ગયું બેના વધ્યા તો આપણે થોડોક વાટકીનો વ્યવહાર બીજા મિત્રોને ચાલુ કરાવ્યું, બીજા મિત્રો બીજી વસ્તુ આવે આપણે એને આપી, એ આપણે એમ ઓર્ગેનિક વસ્તુઓ ઝેર વગરની ખાતા શીખી આપણે, અને એ લાવો મળે તો બહુ સારું. હવે દૂધીનું હોય તો એક બે કુંડામાં, એક કુંડામાં થઈ જાય, વેલ વર્ગમાં વાલોર હોય તો એક કુંડામાં થઈ જાય, ઈશોળ એક એક કુંડાના ઘરમાં થઈ જાય, ટીંડોળા બધા એક કુંડામાં થઈ જાય, પણ તમારે ગોવાળ વાવવું હોય તો એક કુંડામાં ન થાય, તમે ચાર પાંચ કુંડા ગોવાળના વાવ્યા હોય, ભીંડાના ઓછા નામે પાંચ એક પાંચ સાત કુંડાઓ હોય, ચોરી છે આઠ દસ કુંડાઓમાં હોય, રીંગણા છે તો એ ચાર પાંચ કુંડામાં એક સાથે હોય તો તમને બબે બબે કરીને અડધો કિલો વાલ મળી ગયો તો તમારો શાક બની જાય, એટલે તમારી જરૂરિયાત કેટલી છે અને તમને શું વેરાયટીઓ ગમે છે એના ઉપર પણ ડિપેન્ડ છે. તો ગોવાર જે તમે હાઈ એકમાં જ વાવી દેશો તો કેટલી ફળી નીકળે, પણ તમે ચાર પાંચમાં વાવ્યું, ભીંડા પાંચ સાતમાં વાવ્યા તો તમારા અડધો કિલો પાંચ કિલો મળ્યા તો તમારો શાકભાજીમાં તમે ઉપયોગ લઈ શકો, જો ઉપયોગ લઈ શકશો એકવાર એ ચાલુ થશે તો ખાલી પૈસાની બચત થશે એ તો છે જ, પણ તમે એને ઓર્ગેનિક રીતે ઉગાડતા થશો ને એને કારણે તમે બહુ જ મોટો આ બધા ઘણા બધા ઝેરથી બચશો અને બીજાને પ્રેરણાસ્પદ બનશો, એટલે આ મુહિમ છે એમાં જે અમે લોકો અમારા ગજા પ્રમાણે ઘણા એને આ પ્રેરણા આપી છે, કઈ અગાશી ઉછેરો એના માટે આ રીતે તૈયાર કરો, ઝીણા બીજને ઉગાડવાની પણ આ વિધિ છે, એને એને કાગળ જેટલા જ એના બીજની જાડાઈ જેટલા જ દબાવો જોઈએ એથી વધારે વધારે ઝારાથી પાણી પાઈ ઝીણી બાટીનું બધું તૈયાર કરી ઝારાથી પાણી પાઈને ભીણું રાખી અને ધીમે ધીમે એ બધા બીજ ઉગી આવે એટલે એને મહિના પછી ટ્રાન્સપ્લાન્ટ કરવા અને એ બધું શીખવું પડે, એ શીખી લઈએ. અને આજના તો એક સગવડ છે ધ્રુવ ધીરજભાઈ કે ઘણી નર્સરીઓ જ હવે તૈયાર કરેલા રોપાઓ તૈયાર જ આપે છે, એ લોકો નર્સરીઓમાં એક એક રૂપિયાના રોપો અથવા બે રૂપિયાના એવા રોપા સીડલિંગ પ્લાન્ટ તૈયાર કે તમે ટમેટા રીંગણા મરચાના સીધા રોપા તૈયાર લઈને વાવી શકો, તો એ સીઝન પ્રમાણે તમે વાવો. હવે કેટલા વાવો તો તમારે નાના નાના કમસે કમ છે ને ત્રીસેક કુંડાથી ચાલુ કરવું જોઈએ, પાંચ પાંચ કુંડા તમે બધા વાવો, વેલ વર્ગના છે તો એ એક એક કુંડામાં વાવો, એમ કરીને તમારું એ તંત્ર થઈ જશે, પછી તો એ વસ્તુ કાર્ય વસ્તુ જ તમને શીખવશે કે આમ કરવું જોઈએ તો આમ કરવું જોઈએ. બરાબર ધીરુભાઈ, અને સાહેબ હું એક બીજો પ્રશ્ન કરું? કરો નહીં આવડે તો આપણે બધા ઘણા બધા તજજ્ઞો છે સાહેબ. હું પ્રાકૃતિક ખેડૂતો છું, જે એક કુંડામાં જ મેં તમને કીધું ને ઓછા કુંડામાં તાજી વસ્તુ,
તો એક સ્ટેજ પુણામાં પાંચ વસ્તુ ઓવડાવી, જે નીચે થાય એક એનીથી ઊંચી થાય એક એનીથી, પંચસ્તરીય મોડેલમાં લેવડાવી છે કુંડામાં. જે તમે 30 કુંડા કહો છો ને એની જગ્યાએ તો 6 કુંડાની અંદર 30 વેરાયટી થયા છે એમ. હું પોતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનો જ ખેડૂત છું. વાહ. અને બીજા નંબરમાં સાહેબ, કોઈ પણ આપણે ઘરે વેલા વાવો શાકભાજી વાળા, એમાં કોઈ પણ ગળો આવે કે કોઈ જીવંત આવે ને, એના માટે સર તું કઈ નહીં કરતા, ગોળ નું પાણી છટાવી દેજો એટલે મકોડા અને કીડી આવી બધો રોગ ખાઈ જશે. ગોળ નું પાણી? હા, ગોળ નું પાણી છટાવવાનું ખાલી, એનું બીજું કઈ જ નહીં કરવાનું. બરાબર છે. અમારે ઘર ઉપર કઈ નથી કર્યું, કીડી આવીને સાફ કરીને બધું સાફ કરી દીધું લો, અને જોઈએ થાકે. ટમેટી વાવી દો, ટમેટી નીચે પેલા છે, પછી એની ઉપર તમારે જો લીલા મગ નું શાક ખાવાનું તો મગ વાવો, એની ઉપર તમે ગુવાર વાવો ઊંચો જશે, એની અંદર ફરતા વેલાના હોય ને એક કુંડામાં તમે 4-5 વેલા નાખ્યા કરો, એ ઉપર બધા ચડી જાય. વાલોર નાખો, ચોળી નાખો, જીસોડું નાખો, ગલકું નાખો, દૂધી નાખો, એક જ કુંડા થઈ આપશે, એટલી જ માટી ની અંદર બધા વેલા થઈ આપશે. હલો, અન્ય કોઈને સવાલ હોય તો? તમને રેગ્યુલર મદદ મળી જાય કે ફૂટના વ્યાસ નું કુંડું હાઈટ સાઈડ મે લઈ લેવાનું. આ વર્ટિકલ ગાર્ડન માટે ને એ રીતે વ્યવસ્થા હોય છે, એટલે કે મોટું એક પીપ હોય ને, પીપ માં તે અલગ અલગ સાઈડ માંથી રીતના ખાના જેવું બનાવી નાખવી ને તોડી તોડીને, તો સાઈડ માં પછી બધે બાજુ વાવી શકાય. એ રીતનો અનિલભાઈ સાપરિયાએ વચ્ચે એક ફોટોગ્રાફ મૂક્યો હતો, એટલે એવી ડિઝાઇનવાળા પણ મળતા હોય છે. ઓછી જગ્યામાં ઘણા બધા, એક જ પીપ હોય ને એની અંદર ઘણા બધા છોડ અને વેલા ને બધું વાવી શકાય. સાહેબ, કદાચ કોઈને ઓછી જગ્યા હોય ને, 3 ફૂટની જગ્યા કે 2.5 ફૂટની જગ્યા કે 4 ફૂટની જગ્યા મેક્સિમમ, એમાં એ 40 કુંડા મૂકી શકે એવું એક લોખંડનું સ્ટેન્ડ બનાવી લેવાય ને, એટલે 40 કુંડા એમાં સમાઈ જાય. કેટલા? હા, બરાબર છે. એટલે લોખંડનું સ્ટેન્ડ પણ એવી રીતનું બનાવી શકાય, એટલે ઉપર નીચે ને બધા અલગ અલગ રીતનું એક આડું વર્ટિકલ સ્ટેન્ડ જ કરી નાખાય. વેલ્ડિંગ કરાવવાનો ખર્ચો થાય. હરિયા દ્વારા સરસ મજાનું અલગ અલગ ડિઝાઇનમાં થઈ શકે, વેલ્ડિંગ કરાવી નાખો એટલે હરિયાથી, એટલે સરસ મજાના અલગ અલગ નાના મોટા કુંડા તમે એમાં જ એ ડિઝાઇનમાં તમે રાખી શકો, અને ઘણા બધા ઓછી જગ્યામાં ઘણી બધી કુંડાઓનો સમાવેશ થઈ શકે છે. ઈબીસી પાઇપની અંદર એ હોલ કરીને કરી શકીએ છીએ, કેમ કે લોઢું અને માટી ને બધાથી વજન થવાથી પીબીસી પાઇપ જે મોટો આવે છે આપણે ડ્રેનેજ, પાણીના ડ્રેનેજ કરવાનો, એની અંદર એને અલગ અલગ સ્કેલના હિસાબે હોલ કરી અને ટેરેસ ગાર્ડનિંગમાં પીબીસી પાઇપનું ચલણ અત્યારે વધારે છે. એ તો બરાબર છે, પણ આ રીતનું જો લોખંડનું પાતળા સળિયા હોય એને વેલ્ડિંગ કરી અને કરી નાખે એટલે સરસ બની જાય છે, અને કુંડા પણ નાના મોટી બધા અલગ અલગ રહી શકે એ રીતની ડિઝાઇન તૈયાર કરી હોય તો સરસ થાય છે. એની ખાતરમાં નોર્મલી અળસિયાના ખાતર છે, બીજું કોઈ ખાતર વિશે કંઈક જણાવજો ને. એટલે અળસિયાનું ખાતર જો મળતું હોય તો બેસ્ટ છે, નહીતર પણ કોઈ પણ મેચ્યોર ખાતર હોય, એટલે ગળતિયું ખાતર હોય, આપણે છાણ ને કચરો ને મળીને એ ઢગલો અથવા તો એને આપણે એ કન્ટેનરમાં રાખી
અને એને એમાં બંધ કરીને થોડો ટાઈમ મૂકી દીધું હોય તો એ એકદમ કાળું થઈ સરસ થઈ જશે અને એનો ગરમી પકડી જશે. તો એવું એક ખાતરમાં કાચું ખાતર નહીં કહેવાનો મતલબ કે એકદમ ગળત્યું ખાતર થઈ ગળી ગયું હોય ખાતર અને ઓછી વાસ ન રહી હોય અને ગરમી પકડી ગયું હોય એવું ખાતર કોઈ પણ છાંટી શકે અથવા તો અમુક ખોળ વાપરી શકે. લીંબોળાનો ખોળ છે, દિવેલીનો ખોળ છે, સરસવનો ખોળ છે, એ બધા ખોળ પણ આપણે આ બધાને ગોળ કરી જયારે મહિના દિવસે ત્યારે બધાને મોટી મોટી કુંડ એક મુઠ્ઠી બહુ થઈ રહ્યું વળી પાછું ગોળ કરી બે મહિને વળી મુઠ્ઠી બે ત્રણ મહિને કઈ કઈ નાખતા રહેવું જોઈએ. અને એવી રીતે પાંદડાઓને ને બધા છિલકાઓને ને એને પણ એક કન્ટેનરમાં ભેગા નાના એક પીપળિયામાં ભેગા કરી દઈએ અને એને બંધ રાખીએ એમાં થોડી ઘણી ક્યારેક થોડીક માટી નાખી દે વળી થોડો કચરો થોડું કઈ બીજો બધો કચરો એમ કરી દે બધું સડીને પેક રહેશે બફાઈને એકદમ કાળું સરસ થઈ જશે. બધા છોતલા કોતરા આ તે બધું એ બધું ઓર્ગેનિક મેટર છે એ બધું ખાતરમાં કન્વર્ટ થઈ જશે. એ બધું પણ ખાતર મિક્સમાં નાખી શકે બરાબર ગળી જાય ત્યારે. સોરી જાણી લઈએ
નર્સરીઓની સંપર્કમાં રહીએ, ગૌશાળાની સંપર્કમાં રહીએ, ગૌમૂત્ર ભેગું કરીને છાંટી દઈએ, જેમાં ભાઈ હમણાં કીધું કે ભાઈ ગોળ છાંટી દો અને એમ કહેશે કે દહીં છાંટી દો, તો દહીં થી દહીંમાં થોડોક લોખંડનો શું ત્રાંબાનો કટકો રાખી અને એની અંદર મોરથું બની જાય, કોપર સલ્ફેટ બની જાય અને એ સીધું જાંબલી કલરનું દ્રાવણ છાંટી દે, કેટલા બધા રોગ જીવાતોને ફંગસને દૂર કરી દે અને થઈ જાય. એમને કાંઈ ન કરીએ તો કુદરતની અંદર જે પણ એ કુદરત એવું બેલેન્સ કરી લેતી હોય છે ને, પણ થોડુંક આપણે સપોર્ટમાં રહીએ તો સારું રહે અને આપણે સારું રિઝલ્ટ મળે. બરાબર છે, સરસ સરસ. આપણે ભરતભાઈ, આપણે બગીચામાં મોટા જાતની નીચે દેશી ઘાસ એટલે કે જે લોન થતી હોય ને એ છાંયડામાં નથી થતી તો શું કરવું? એટલે છાયડામાં જે લોન ને તડકો જોઈએ, પણ છાયડામાં એક બીજી લોન ડિઝાઇન થયેલી છે, એ ડેક્ટાઇલોના એક ચપટા પાન વાળી આવી છે, એ આવશે આંકડા ને લાંબા પાન ની આપણી ધરો જે વાગી છે ને દૂરવા એવી ની બીજી એક આવી છે ચપટા પાન, એ છાયામાં પણ એ સ્પ્રેડ થઈ શકે એવી પણ એક થઈ છે. પણ એ બધી વસ્તુ એવી છે કે આપણે છાયામાં એ કવરિંગ મળે પણ હાલચાલ થાય એટલે રિસોટા પડી જાય. લોન માં પણ એવી બે ચાર વેરાયટીઓ છે કે ઘણી વેરાયટીઓ છે ને, હવે એમાં જો ચાઇનીઝ લોન છે, અમેરિકન છે અને પેલે સેમી કાર્પેટ ને, હવે જે સેમી કાર્પેટ છે ને એ થોડુંક આપણું સહન કરી જાય છે, પણ ચાઇનીઝ લોન ને એ બધી ઉપર ઘસારો પગડો થતો તો પગદંડી આપણો કુટુંબ પૂરતો ઘસારો થતો હાલે, પણ જો જાહેર જગ્યા હોય તો એના રોજ રોજ ચાલવામાં આવતું હોય તો એ હાવ રબાવ થઈ જાય. એટલે એમ પણ બને છાયામાં પણ તાવ એ ટકી ન શકે, એટલે છાયામાં તો ખરેખર તો લોન વાવવાનો આગ્રહ ના રાખવો જોઈએ. છાયામાં છાયાના જે પ્લાન્ટ થાય છે એને વધારે વધારે વાવવો જોઈએ. ક્રોપટોન છે, ડ્રેસિના છે, એરો એગ્લોનેમા, ડેફિન વિગ્યા જે આગળ કીધા ને શેડો લિવિંગ પ્લાન્ટ, એનું ઝૂમ ખૂબ બનાવી એનું વર્તુળ બનાવીને વાવ્યા હોય તો એનો વધારે એની છાયાનો ઉપયોગ પણ થાય અને છાયામાં એવું મળે. છતાંય વાવવું જોઈએ તો એક ચપટા પાનની એક લોન આવે છે ફોડી ફોડી એ વાવી શકાય. છાયામાં થોડીક આપો એ લોન નો ખર્ચ લેશે અને ક્યાંક મંગાવી દેશે ઓલા લોન ને જમવાવી દેવાની તો છાયામાં થઈ શકે. અચ્છા, અને બીજું આ તમે જે પુસ્તકોના નામ આપ્યા, બાગના ફૂલ, પછી વનસ્પતિ, પુસ્તક મૈત્રી કરીને એક ઓનલાઈન બુક છે, એ લોકો તમને નેશનલ બુક ટ્રસ્ટ ની બુક છે અવેલેબલ, ત્યાંથી આ લોકો હોલસેલમાં લઈ અને તમને ઘર સુધી પહોંચતી કરી રહી છે. તમને હું ગ્રુપમાં એનો નંબર મૂકું છું, તમે જોઈ શકો છો પિન કોડ મેસેજ તમને જોતા ફાવે છે આમાં, હા તો એમાં મૂકી દઉં છું ને એમની વસ્તી પડી જશે. એ સ્કીમ છે, એનો ફોટો મેં સ્કીમ શેર કર્યો હતો, એ છ બુકો સરસ એનો સેટ છે, ટિકિટ હું એક પુરામાં અમારે તડકાનો પ્રોબ્લેમ બહુ હોય છે, તો તડકો જૂજ બપોરના સમયે થોડો ઘણો નીચે આવે છે, તો એના માટે શું કરવું? કારણ કે ગ્રોથ નથી થતો, બીજ અંકુરિત થઈ જાય છે પણ અંકુરિત થવામાં પણ બહુ સમય લાગે છે, અને ઉગી ગયા પછી એનો ગ્રોથ ઝડપથી નથી થતો, તો એના માટે કઈક આપ સજેસ્ટ કરો ને. એટલે હવે જે તડકો જ ઓછો છે તો પછી એમાં એટલે આપણે શું વાવવું છે પેલે શાકભાજી? નહીં, ઔષધિ નાના નાના જે પ્લાન્ટો છે ને દોઢ ઇંચ જેવો થયો છે.
અગસ્ય પણ એવો છે, પણ જો રોપડા થઈ જાય પછી હું છે ને અમારે જે બગાઈ અંદર જે બીજા બગીચાની જમીન છે કે જ્યાં સૂર્યપ્રકાશ વ્યવસ્થિત આવે છે, ત્યાં પછી હું એક પ્લાન્ટ નાના નાના 4 ઇંચ કે 6 ઇંચ કે ફૂટ એક ના થઈ જાય પછી અધર જગ્યાએ હું વાવી દેવાનો છું. ના બરાબર, એટલે એવું જ કરી શકીએ આપણે, જ્યાં વધારે તડકો મળતો હોય ત્યાં થોડું ચેન્જ કરવું પડે આપણે. આપણે આપણી જગ્યા ઘણી વખત જો જે જગ્યા પશ્ચિમ અને દક્ષિણ ખુલ્લી હોય ને એમાં પ્રકાશ વધારે મળે. જે આપણા પૂર્વજો એટલે પોતાના હવે આપણી પાસે